નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ અલ્ટ્રા માય સ્કૂલ જસદણમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજના લેક્ચરની અંદર આપણે ધોરણ 12માં કમ્પ્યુટર વિષયનો અભ્યાસ કરીશું. ખાસ કરીને ધોરણ 12માં પ્રકરણ 2 અને ભાગ 3નો અભ્યાસ આપણે આજના લેક્ચરમાં કરીશું. વિદ્યાર્થી મિત્રો, આપ સૌને યાદ છે કે આના પહેલાના લેક્ચરની અંદર આપણે પ્રકરણ 2 ની અંદર કુલ ભાગ 1 અને ભાગ 2 આવી રીતના બે ભાગના વિડિયો આપણે જોઈ ગયા છીએ. અત્યારે તમે જે જોઈ રહ્યા છો એ પ્રકરણ 2 નો ભાગ 3 છે અને પ્રકરણ 2 નો આ અંતિમ એટલે કે છેલ્લો ભાગ છે. આપણે પ્રકરણ 2 જે છે એને કુલ 3 ભાગમાં વિભાજિત કરેલું હતું, જેમાંથી ભાગ 3 અત્યારે તમે જોઈ રહ્યા છો. બીજી વાત કે પ્રકરણ 2 ના ભાગ 1 અને 2 ની અંદર આપણે કુલ 6 ટોપિકનો અભ્યાસ કરી ચૂકેલા છીએ, બરોબર. અત્યારે પ્રકરણ 2 નો ભાગ 3 જોવો છો એની અંદર આપણે કુલ 2 ટોપિકનો અભ્યાસ કરવાનો છે, એટલે કે ટોપિક નંબર 7 અને ટોપિક નંબર 8, જેમાંથી ટોપિક નંબર 7 જે છે એ છે ફોર્મમાં જાવાસ્ક્રિપ્ટનો ઉપયોગ કરવો. ટોપિક નંબર 7 તમારી સામે જે છે એ છે ફોર્મની અંદર જાવાસ્ક્રિપ્ટનો ઉપયોગ કરવો. હવે વિદ્યાર્થી મિત્રો, ભાગ 2 ની અંદર આપણે જાવાસ્ક્રિપ્ટ એટલે શું એનું થોડીક પ્રસ્તાવના એટલે કે માહિતી આપણે મેળવેલી હતી. તો આપણે એવું કહેતા હતા કે જાવાસ્ક્રિપ્ટ એટલે શું, તો કે જાવાસ્ક્રિપ્ટ જે છે મિત્રો એ એકદમ સરળ અને એકદમ સાદી સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજ છે, પ્રોગ્રામિંગ ભાષા છે, જેની અંદર બહુ હાઈ લેવલની લેંગ્વેજનો સમાવેશ નથી થતો. જેમ કે સી લેંગ્વેજ છે, જાવા છે, આ બધી તો એકદમ હાઈ લેવલની લેંગ્વેજ છે, તો એનો સમાવેશ સિમ્પલ લેંગ્વેજમાં થતો નથી. જ્યારે જાવાસ્ક્રિપ્ટ કેવી છે, એકદમ સરળ લેંગ્વેજ છે. બીજું, જાવાસ્ક્રિપ્ટનો ઉપયોગ એચટીએમએલની અંદર શું, જાવાસ્ક્રિપ્ટનો ઉપયોગ એચટીએમએલની અંદર શેના માટે કરવામાં આવશે, તો મુખ્ય આપણી પાસે 3 બાબત હતી. એક બાબત એ હતી કે એચટીએમએલ ફોર્મની અંદર જ્યારે ઉપયોગકર્તા સાથે તમારે સંવાદન કરવાનું થાય એટલે કે કમ્યુનિકેશન કરવાનું થાય ત્યારે જાવાસ્ક્રિપ્ટનો ઉપયોગ કરવામાં આવતો હતો. બીજી વાત તો કે એચટીએમએલની અંદર જ્યારે તમારે પ્રોગ્રામિંગ કરવાનું થાય ત્યારે પણ જાવાસ્ક્રિપ્ટનો ઉપયોગ કરતા હતા. અને ત્રીજી વાત કે એચટીએમએલ ફોર્મની અંદર જ્યારે તમારે ડેટાની યથાર્થ થાય એટલે કે વેલિડેશન ચેક કરવાનું હોય ત્યારે આપણે જાવાસ્ક્રિપ્ટનો ઉપયોગ કરતા હતા. એમાંથી સૌથી વધારે ઉપયોગ આપણે ડેટાની યથાર્થ થાય એટલે કે વેલિડેશન ચેક કરવા માટે ઉપયોગ કરવાનો છે. ત્યારબાદ આપણે એ પણ જોયું હતું કે જાવાસ્ક્રિપ્ટ જે છે એ કઈ કંપની દ્વારા એનું બનાવવામાં, જાવાસ્ક્રિપ્ટને બનાવવામાં આવી છે, તો કે નેટસ્કેપ નામની કંપની છે એને જાવાસ્ક્રિપ્ટનો વિકાસ કરેલો છે. હવે જાવાસ્ક્રિપ્ટનો સૌથી વધારે ઉપયોગ આપણે શેના માટે કરીશું, તો કે ડેટાની યથાર્થતા ચેક કરવા માટે, એટલે કે ડેટાનું વેલિડેશન ચેક કરવા માટે ઉપયોગ કરવાનો છે. હવે આપણે એ પણ લિસ્ટ જોયું હતું ભાગ 2 ની અંદર કે ડેટાની યથાર્થતામાં કઈ કઈ વસ્તુ ચેક કરવાની હોય, તો આપણે જોયું હતું કે કોઈ પણ ફિલ્ડ છે એ યુઝર છે એ બ્લેન્ક છોડી દે, ખાલી છોડી દે, અથવા તો બીજું તો કે કોઈ પણ ફિલ્ડની અંદર અયોગ્ય માહિતી ઇનપુટ કરે, એટલે કે મોબાઈલ નંબરમાં આંકડા નાખવાના હોય એની જગ્યાએ અક્ષર નાખે, 10 આંકડાની જગ્યાએ ઓછા આંકડા નાખે, વધારે આંકડા નાખે, તો આ પણ એક ચેક કરશે. ઈમેલ આઈડી હોય તો ઈમેલ આઈડી વ્યવસ્થિત રીતના એન્ટર કર્યું છે કે નથી કર્યું, બરોબર. આવી બધી વસ્તુ જે છે ઈસેમાં ચેક કરવાની હતી, તો કે ડેટાના યથાર્થતા માટે ચેક કરતા હતા અને એના માટે આપણે જાવાસ્ક્રિપ્ટનો ઉપયોગ કરતા હતા. બીજી વાત એ પણ જોઈ હતી કે જાવાસ્ક્રિપ્ટનો કોડિંગ છે એ એચટીએમએલની અંદર કઈ જગ્યાએ મૂકવું જોઈએ, તો કે આપણને બે જગ્યાએ મૂકવાની પરમિશન છે. એક તો એચટીએમએલના હેડ ટેગની અંદર અને બીજું એચટીએમએલ જે છે એના બોડી ટેગની અંદર, બંનેમાંથી કોઈ પણ ટેગની અંદર જાવાસ્ક્રિપ્ટનું કોડિંગ તમે લખી શકો છો. પરંતુ સલાહભર્યું એ હતું કે જાવાસ્ક્રિપ્ટનું કોડિંગ જે છે એ હેડ ટેગની અંદર લખવામાં આવે. બીજું, જાવાસ્ક્રિપ્ટનું કોડિંગ જે છે એ કયા ટેગથી સ્ટાર્ટ થશે, તો કે સ્ક્રિપ્ટ નામના ટેગથી સ્ટાર્ટ કરવાનું છે અને સ્લેશ સ્ક્રિપ્ટ નામના ટેગથી ઓવર કરવાનું છે. તો અહીંયા આપણે એ જ વસ્તુ પ્રેક્ટિકલી જોવાની છે. અહીંયા આપણે એક ઉદાહરણ બનાવશું. જો અહીંયા એ પૂછે કે હવે ફોર્મની યથાર્થતા એટલે કે ફોર્મની અંદર જે કાંઈ ફિલ્ડ હશે એના ડેટા જે છે એની યથાર્થતા, એટલે વિદ્યાર્થી મિત્રો ઇંગ્લિશમાં આપણે એને વેલિડેશન કહેશું. તો ફોર્મની યથાર્થતા માટેની સરળ જાવાસ્ક્રિપ્ટ લખવાનું આપણે શીખીએ. સૌપ્રથમ આપણે શું કરશું, તો કે બે ફિલ્ડ સાથેનું એક સરળ ફોર્મ બનાવશું. અને બે ફિલ્ડ એ કયા લેવા છે, તો કે એક નેમ નામનું ફિલ્ડ લેવું છે અને એક સબમિટ બટન લેવું છે. શરૂઆતમાં મારે એક જ ફિલ્ડ લેવું છે, નેમ, સામે ટેક્સ્ટ બોક્સ અને એક સબમિટ બટન, બરોબર. હવે શું કરવું, જો કે ફોર્મની યથાર્થતા માટે એટલે કે ડેટાના વેલિડેશન્સ માટે જો ઉપયોગકર્તા નેમ ફિલ્ડને ખાલી રાખી અને સબમિટ બટન પર ક્લિક કરે, જે ફિલ્ડ આપ્યું છે નેમ એમાં કોઈ વેલ્યુ જ ન રાખે, કોઈ વેલ્યુ જ ઇનપુટ ન કરે અને
खाले खाली राखे अने सबमिट बटन ऊपर क्लिक करे तो उपयोगकर्ता समक्ष नाम उमेरवा माटेनो संदेश प्रदर्शित થવો જોઈએ મતલબ કે નેમ નામનો ટેક્સ્ટ બોક્સ ખાલી હોય અને સબમિટ ઉપર ક્લિક કરો છો તો તમને ઈ સબમિટ નો થવા દેવું જોઈએ એના જગ્યાએ તમને ભૂલ સંદેશ એટલે કે એરર મેસેજ બતાવવો જોઈએ કે પ્લીઝ એન્ટર નેમ એમ કે નામ જે છે ઈ ખાલી છે એન્ટર કરો આવું આવી પ્રક્રિયા આપણે કરવી છે જો આ પ્રક્રિયા કરી છે મિત્રો એના મદદથી કરી JavaScript ની મદદથી કરશો ના પ્રક્રિયા જે કરો છો એને શું નામ આપવામાં આવશે તો કે યથાર્થતા એટલે કે વેલિડેશન્સ બરોબર આ ક્રિયા માટે કઈ રીતના વર્ક કરવાનું છે જો તો સૌપ્રથમ તો હું શું કરીશ તો કે એક નવી ફાઇલ બનાવીશ અને એનો સેવ કરીશ અને સેવ કયા નામે કરીશ તો કે js1 javascript1.html આ નામથી હું એને સેવ કરીશ બીજું જ્યારે તમે આવ ક્લિક ને એવું બધું આવશે ત્યારે ફોર્મ બનાવવું પડશે જે ફોર્મ ની ઇન્સર્ટ ની અંદર ફોર્મ અને ફોર્મ ની અંદર ડિફાઇન ફોર્મ કરશો બરોબર ડિફાઇન ફોર્મ કરશો એટલે શું થશે તો કે પ્રોપર્ટી ડાયલોગ બોક્સ ઓપન થશે અને પ્રોપર્ટી ડાયલોગ બોક્સ ની અંદર ફોર્મ નું નામ આપણે શું આપવાનું રહેશે તો કે js1 એક્શન URL એની જ અંદર ડેટા પાસ કરવા છે એટલે js1.html અને મેથડ આપણે આપશું પોસ્ટ મેથડ બરોબર પરંતુ જ્યારે તમે ફોર્મ ની અંદર વિદ્યાર્થી મિત્રો કોઈ ફિલ્ડ ઇનપુટ કરો છો ત્યારે ફિલ્ડ ના નામ કેવા હોવા જોઈએ એ પૂછે નોંધમાં લખ્યું છે કે ફોર્મ બનાવતી વખતે આપવામાં આવેલા ફોર્મ ઇનપુટ ફિલ્ડ અને કોઈ પણ અન્ય ફિલ્ડ ના નામ જે છે એ સરળ અને યાદ રહે તેવા હોવા જોઈએ મતલબ કે એકદમ એબીસી એક્સવાયઝેડ એવું નહીં એકદમ સરળ હોવા જોઈએ આપણને યાદ રહી જવા જોઈએ એવા ફિલ્ડ ના નામ આપણે લખીશું શું કામ કારણ કે ફિલ્ડ નું નામ જે છે એ વારે ઘડી આપણે અલગ અલગ જગ્યાએ ઉપયોગ કરવાનું થશે એટલે તો હવે આપણે શું કરશું તો કે એક સિમ્પલ જે છે મિત્રો એ મારે જો આવું બનાવવું છે આ તમને જે લખેલું છે કે ફોર્મ જે છે એ ફોર્મ ની અંદર મારે નેમ નામનું લેબલ અને સામે ટેક્સ્ટ બોક્સ જે છે ઉમેરવું છે અને નીચે એક સબમિટ નામનું બટન ઉમેરવું છે આટલું કરશો એટલે પહેલા મારે શરૂઆતનું એક નમૂના રૂપ જે છે એ ફોર્મ બનાવવું પડશે ફોર્મ બનાવો છો એ પહેલા તમે ફોર્મને ડિફાઇન કેમ કરો છો તો કે અહીંયા આપ્યું છે કે ફોર્મ ની અંદર જે અને ડિફાઇન ફોર્મ એમાં ફોર્મનું નામ શું લખીશ js1 એક્શન URL શું લખીશ તો કે js1.html અને મેથડ શું રાખશું આપણે પોસ્ટ બરોબર આટલી વસ્તુ આપણે પહેલા શું કરશું તો કે વર્ક કરવામાં આવશે તો આપણે પહેલા આટલી વસ્તુ જે છે એ જોઈ લઈએ આપણી પાસે ઓપન જ છે આપણે કમ્પોઝરને ઓપન કરીએ મિત્રો ડેસ્કટોપ ઉપર કમ્પોઝર છે જ આપણી પાસે હવે આ કમ્પોઝરની અંદર સૌપ્રથમ તમારે શું કરવાનું છે મિત્રો તો હું જણાવી દઉં કે સૌપ્રથમ જે છે એ તમારે ઇન્સર્ટની અંદર જવાનું છે ત્યાંથી ફોર્મમાં જવાનું છે અને સૌપ્રથમ તમારે ફોર્મ ડિફાઇન કરવાનું છે ફોર્મ ડિફાઇન કરશો એટલે તમારી પાસે ફોર્મ પ્રોપર્ટીઝનું ડાયલોગ બોક્સ ખુલશે આની અંદર ફોર્મનું નામ શું રાખવું છે તો હું js1 રાખવું છે એક્શન URL એટલે કે જેટલી વેલ્યુ છે એ કઈ કયા લોકેશન ઉપર મૂકવી છે તો કે એજ ફોર્મની અંદર આ જ ફોર્મની અંદર એટલે js1.html અને મેથડ કઈ રાખવી છે તો આપણે મેથડ કઈ સિલેક્ટ કરશું પોસ્ટ કારણ કે એ સિક્યોર છે એટલે અને અહીંયાથી આપણે અહીંયા ઓકે આપીશું હવે વિદ્યાર્થી મિત્રો જ્યારે તમે અહીંયા ઓકે ઉપર ક્લિક કરશો ત્યારે તમે જોઈ શકો છો કે અહીંયા ફોર્મ જે છે એ ફરતી આછા રંગની બોર્ડર સાથે આવી જશે હવે મારે સૌ પ્રથમ અહીં શું કરવાનું છે તો કે મારે એક નેમ નામનું લેબલ ઉમેરવું છે તો હું નેમ નામનું લેબલ ઉમેરવું હશે તો હું કઈ રીતના ઉમેરીશ તો કે ઇન્સર્ટની અંદર જઈશ ફોર્મમાં જઈશ અને ડિફાઇન લેબલ ત્યારબાદ હું આ લેબલનું નામ લખી નાખીશ કે મારે શું લખવું છે નેમ તો આ નેમ જે છે એ ઉમેરાઈ જશે અહીંયા બાર ક્લિક કરશો અને પછી અહીંયા તમારે ટેક્સ્ટ બોક્સ ઉમેરવાનું છે તો ઇન્સર્ટની અંદર જઈ અને ફોર્મની અંદર જઈને ફોર્મ ફિલ્ડ ટાઈપની અંદર ટેક્સ્ટ જ્યારે ફિલ્ડનું નામ હમણાં જ આપણે કેવું કીધું કેવું હોવું જોઈએ એકદમ સરળ ટૂંકું અને મિનિંગફુલ હોવું જોઈએ તો હું ફોર્મ જે ફિલ્ડ છે ટેક્સ્ટ બોક્સ એનું નામ આપી દઉં છું નેમ અને અહીંયા આપી દઉં છું ઓકે એટલે તમે જોઈ શકો છો કે નેમ અને બાજુમાં એક ટેક્સ્ટ બોક્સ એની સામે એક ટેક્સ્ટ બોક્સ આવી ગયું છે બરોબર હવે એની નીચે મારે એક સબમિટ બટન મૂકવું છે તો હું શું કરીશ તો કે ઇન્સર્ટની અંદર જઈ અને ફોર્મની અંદર જઈ અને ફોર્મ ફિલ્ડ ફોર્મ ફિલ્ડની અંદર ફિલ્ડનો ટાઈપ જે છે મિત્રો એની જગ્યાએ હું શું સિલેક્ટ કરીશ સબમિટ બટન ફિલ્ડનું નામ શું રાખીશ તો કે હું સબમિટ એવું નામ રાખી દઈશ ફિલ્ડની વેલ્યુ શું રાખીશ તો કે સબમિટ અને અહીંયા જે છે ઓકે ઉપર ક્લિક કરી દેશે એટલે તમે જોઈ શકો છો અહીંયા કે હવે મારી પાસે એક ફિલ્ડ આવી ગયું નેમ સામે ટેક્સ્ટ બોક્સ અને નીચે એક બટન છે એ છે સબમિટ હવે મારે કામ શું કરવાનું છે તો કે કામ એ કરવાનું છે કે જ્યારે હું આ પેજને રન કરાવીશ ત્યારે મિત્રો અહીંયા
ફિલ્ડ જે છે ટેક્સ્ટ બોક્સ નેમ નામનું એની અંદર જો કોઈ વેલ્યુ ઇનપુટ નહીં કરું ખાલી રાખીશ અને સબમિટ ઉપર ક્લિક કરીશ તો મને ભૂલ સંદેશો દર્શાવવો જોઈએ જે સંદેશો દર્શાવશે એને આપણે યથાર્થતા એટલે કે વેલિડેશન કહેશું જેની મદદથી દર્શાવશે એ ભાષાને આપણે કહેશું જાવાસ્ક્રિપ્ટ તો પહેલા આપણે આટલું વસ્તુ શીખાય હવે શું કરવાનું છે તો કે હવે આની અંદર જાવાસ્ક્રિપ્ટ એડ કરવી છે તો જાવાસ્ક્રિપ્ટ એડ કરવા માટે તમે શું કરશો તો કે એની અંદર તમે ફોર્મ જે છે એની ઉપર ડબલ ક્લિક કરશો એટલે ફોર્મ પ્રોપર્ટીઝ ખુલશે ફોર્મ પ્રોપર્ટીઝ ની અંદર આપણે આટલું તો આપેલું જ છે ફોર્મ નું નામ js1 આપ્યું છે એક્શન URL js1.html અને મેથડ પોસ્ટ આટલું તો આપ્યું છે પરંતુ હવે જાવાસ્ક્રિપ્ટ એડ કરવા માટે તમારે એડવાન્સ્ડ એડિટર જે છે એની ઉપર ક્લિક કરવાનું છે ત્યાં ક્લિક કરશો મિત્રો એટલે આવું ડાયલોગ બોક્સ તમારી સામે ખુલે છે હવે આ ડાયલોગ બોક્સ ની અંદર તમારે ઉપર ત્રણ ટેબ આપ્યા છે html એટ્રીબ્યુટ્સ ઇનલાઇન સ્ટાઇલ્સ અને જાવાસ્ક્રિપ્ટ ઇવેન્ટ્સ તમારે જાવાસ્ક્રિપ્ટ ઇવેન્ટ્સ માં ક્લિક કરવાનું છે ત્યાં ક્લિક કરશો એટલે નીચે તમને એક વસ્તુ આપેલી છે કે એટ્રીબ્યુટ આ ઇવેન્ટ ક્યારે ફાયર થવી જોઈએ તો કે જ્યારે હું સબમિટ ઉપર ક્લિક કરું ત્યારે એટલે કે ઓન સબમિટ વેલ્યુ જ્યારે ક્લિક કરો છો સબમિટ ઉપર ત્યારે શું થવું જોઈએ તો કે હું અહીં એવું આપી દઉં છું કે રિટર્ન અને હું એક ફોર્મ ફંક્શન બનાવું છું કે વેલિડેટ ફોર્મ કાઉન્ટ સ્ટાર્ટ અને કાઉન્ટ ઓવર વેલિડેટ રિટર્ન વેલિડેટ ફોર્મ આવું મેં એક શું કર્યું છે ફંક્શન મતલબ કે હું જ્યારે સબમિટ બટન ઉપર ક્લિક કરું ત્યારે મેં જે આ ફંક્શન કીધેલું છે અને આ ફંક્શન હું પછી બનાવીશ તો આ ફંક્શન શું થવું જોઈએ કોલ થવું જોઈએ બરોબર ક્યારે કોલ થવું જોઈએ તો કે જ્યારે હું સબમિટ બટન ઉપર ક્લિક કરું ત્યારે બરોબર આટલી વસ્તુ કરી અને હું શું આપી દઈશ તો કે ઓકે આપી દઈશ ઓકે આપી અને અહીંયાથી હું શું આપીશ તો કે ઓકે તો વિદ્યાર્થી મિત્રો ફોર્મની અંદર આ વસ્તુ જે છે એ એકદમ વ્યવસ્થિત રીતના ગોઠવાઈ ગઈ છે હવે આપણે એની અંદર સોર્સ વિભાગમાં નીચે ડિઝાઇન સ્પ્લિટ અને સોર્સ છે એટલે હવે આપણે ક્યાં જવાનું છે સોર્સમાં સોર્સમાં જશો મિત્રો એટલે તમને html નું કોડિંગ દેખાડે છે હવે આપણે શું કરવાનું છે તો કે આની અંદર મારે જાવાસ્ક્રિપ્ટ એડ કરવાની છે તો જાવાસ્ક્રિપ્ટ એડ કરવી હોય તો એના માટે ટેગ કયો છે તો કે સ્ક્રિપ્ટ અને પૂરું કરવા માટે સ્લેશ સ્ક્રિપ્ટ પણ કઈ જગ્યાએ એડ કરી શકો તો કે હેડ ટેગની અંદર પણ ઉપયોગ કરી શકો છો અને બોડી ટેગની અંદર પણ સલાહભર્યું શું રહેશે તો કે હેડ ટેગની અંદર તો હેડ ટેગ ની અંદર પહેલા હું અહીં ટાઇટલ આપી દઈશ ટાઇટલમાં એવું લખીશ કે જાવા સ્ક્રિપ્ટ બરોબર અને એની અંદર એટલે કે અહીંયાથી મારે સ્ક્રિપ્ટ એડ કરવું છે તો હું શું કરીશ તો કે સ્ક્રિપ્ટ ટેગ સ્ટાર્ટ કરીશ અને પૂરું કરવા માટે સ્લેશ સ્ક્રિપ્ટ આવું એડ કરી દઈશ હવે શું કરવાનું છે તો કે આની અંદર આ જે છે આની અંદર મારે શું કરવાનું છે તો કે આની અંદર મારે એક ફંક્શન બનાવવાનું છે બરોબર એટલે હું ફંક્શન બનાવવા માટે આગળ કીવર્ડ લખીશ ફંક્શન અને ફંક્શન કયું બનાવશું તો પેલા પણ જે નામ આપ્યું હતું કે વેલિડેટ ફોર્મ બરોબર વેલિડેટ ફોર્મ આવું એક હું ફંક્શન બનાવ્યું જો બનાવો છો ત્યારે કાઉન્ટ્સની પાછળ સેમિકોલન આવશે નહીં અને એ ફંક્શન જે છે એ કર્લી બ્રેસીસથી સ્ટાર્ટ થશે અને કર્લી બ્રેસીસ જે છે છગડીયા કાઉન્ટ્સ એનાથી બંધ થશે એટલે ફંક્શનની અંદર શું લખવાનું છે તો કે ફંક્શનની અંદર હું એક વેરિયેબલ ડિક્લેર કરીશ વેરિયેબલ ડિક્લેર કરવા માટે વેર કીવર્ડનો ઉપયોગ થશે આ બધી જ વસ્તુ આગળ સમજાવીશ તમને હું વેર અને વેરિયેબલનું નામ રાખશું આપણે એક્સ તો વેર એક્સ ઇક્વલ્સ ટુ શું રાખશું તો કે ડોક્યુમેન્ટ ડોટ ફોર્મનું નામ આપણે શું રાખ્યું છે js1 ડોટ ફિલ્ડનું નામ શું રાખ્યું છે નેમ અને ડોટ વેલ્યુ બરોબર એટલે એક્સ નામના વેરિયેબલની અંદર શું આવશે તો કે નેમ નામનું ફિલ્ડ છે ટેક્સ્ટ બોક્સ એની અંદર જે વેલ્યુ ઇનપુટ કરશો એ આની અંદર આવી જશે બરોબર હવે બસ ખાલી ચેક જ કરાવવાનું છે કે એક્સની અંદર કાંઈ છે કે નહીં તો હું ચેક કરાવીશ ચેક કરવા માટે ઇફ કન્ડિશન છે તો ઇફ એક્સ ઇક્વલ્સ ટુ નલ જો એક્સની અંદર કાંઈ હોય જ નહીં નલ હોય અથવા તો અથવા એટલે કે ઓર માટે આવી સાઇન આવશે ઓર એક્સ ઇક્વલ્સ ટુ બ્લેન્ક એટલે કે ઇન્વર્ટેડ કોમા સ્ટાર્ટ અને પોળ કાઉન્ટ્સ બંધ કરીશ એટલે જો એક્સની અંદર નલ વેલ્યુ હોય અથવા તો એક્સની અંદર બ્લેન્ક વેલ્યુ કંઈ હોય જ નહીં તો હોય જ નહીં તો શું દર્શાવવાનું છે તો કે આ ઇફની અંદર જઈ અને મારે શું દર્શાવવાનું છે તો કે એરર મેસેજ દર્શાવવો છે અને મેસેજ દર્શાવવો હોય તો આપ સૌને યાદ છે કે જાવાસ્ક્રિપ્ટની અંદર એલર્ટ નામનું ફંક્શન છે બરોબર એલર્ટની મદદથી તમે શું કરી શકશો મેસેજ બોક્સમાં મેસેજ આવશે અને એલર્ટમાં હું મારો ભૂલ સંદેશ આપીશ એટલે એરર મેસેજ એવી રીતના આપીશ કે પ્લીઝ એન્ટર ધ નેમ બરોબર એટલે શું આ શું દેખાડશે તો કે એરર મેસેજ દેખાડશે કે નામ જે છે એન્ટર કરેલું નથી તો નામ એન્ટર કરો એરર મેસેજ આવશે એના ઉપર તમે ક્લિક કરો ઓકે ઉપર ક્લિક કરો ત્યારે શું થવું જોઈએ તો કે પાછું કર્સર તમારું છે એ નેમ નામના ટેક્સ્ટ બોક્સમાં આવી જવું જોઈએ
तो एना माटे फोकस आउसे એટલે કઈ રીતના આવશે તો કે document.js1.name.focus જો ફોકસ જે છે એક મેથડ છે કે જેની મદદથી તમારો કર્સર ક્યાં લઈ જવું છે નક્કી કરી શકો છો અને આ રિટર્ન જે છે ઈ ફોલ્સ આવશે રિટર્ન ફોલ્સ બરોબર આટલી વસ્તુ તમારે પહેલા લખવાની રહેશે અને સ્ક્રિપ્ટ ટેગ જે છે આપણે મિત્રો ઓવર કરેલો છે તો આ જે છે ઈ કોડિંગ લખશું પાછા ડિઝાઇન વ્યૂ માં આવશું અને આને આપણે હવે શું કરશું તો કે સેવ કરશું તો ફાઇલ ની અંદર જવાનું છે નવી ફાઇલ છે મિત્રો એને આપણે બંધ કરી દઈએ ક્લોઝ ટેબ અને અહીંયા જે છે ફાઇલ ફાઇલ ની અંદર જે અને મારે શું કરવાનું છે તો કે સેવ હવે સેવ કરવું છે એટલે સેવ પેજ ખુલશે મારે ડેસ્કટોપ માં જ સેવ કરવું છે અને નામ શું આપીશ તો કે હું js1 બરાબર html નો ફાઇલ તો આની અંદર આપેલો છે js1 અને સેવ એઝ ટાઈપ છે html અને આને હું શું આપી દઈશ તો કે સેવ જ્યારે હું સેવ ઉપર ક્લિક કરીશ તો તમે જોઈ શકશો કે અહીંયા જે છે ઈ js1 નામની ફાઇલ જે છે ઈ સેવ થઈ ગઈ છે હવે આને મારે શું કરવાનું છે તો કે બ્રાઉઝર માં ઓપન કરવાની છે તો પહેલા અહીં જોઈ શકશો ડેસ્કટોપ માં js1 નામની ફાઇલ આવી ગઈ છે હવે બ્રાઉઝર માં ઓપન કરવી છે તો રાઈટ ક્લિક કરો ઓપન વિથ તમારું જે કાઈ બ્રાઉઝર માં ઓપન કર્યું હોય એ આપી દો અહીં જો Google Chrome ઇન્ટરનેટ એક્સપ્લોરર બધા છે મારે ક્રોમ ની અંદર ઓપન કરવું છે તો હું આપી દઈશ તો અહીં તમે જોઈ શકશો કે મેં ટાઇટલ માં આપ્યું હતું જાવાસ્ક્રિપ્ટ બરોબર ફાઇલ નું નામ શું છે js1.html આપણો ફિલ્ડ આવ્યું નેમ સામે ટેક્સ્ટ બોક્સ અને અહીં સબમિટ હવે માનો કે હું ફિલ્ડ જે છે એની અંદર હું અત્યારે ખાલી છોડી દઉં છું કોઈ વેલ્યુ લખતો જ નથી અને સબમિટ બટન ઉપર ક્લિક કરું તો શું થશે મને જો એરર મેસેજ દેખાડે છે કે ધીસ પેજ સેઝ અને એરર ભૂલ સંદેશ શું દેખાડે છે કે પ્લીઝ એન્ટર ધ નેમ અને તમને એની અંદર એક જ ઓપ્શન મળશે માત્ર અને માત્ર ઓકે ઉપર ક્લિક કરશો જ્યારે તમે ઓકે ઉપર ક્લિક કરો છો ત્યારે તમારું કર્સર જે છે મિત્રો પાછું ક્યાં આવી જશે તો કે અહીંયા નેમ નામનું ટેક્સ્ટ બોક્સ છે એની અંદર આવી જશે આપણે જોઈએ ઓકે ઉપર ક્લિક કરીશ એટલે કર્સર તમે જોઈ શકો છો ટેક્સ્ટ બોક્સ ની અંદર બ્લિંક થાય છે બરોબર હવે માનો કે એની અંદર હું કોઈ વેલ્યુ લખી નાખું ઉદાહરણ તરીકે હું એવું લખી નાખું કે અલ્ટ્રા અને સબમિટ ઉપર ક્લિક કરું તો મને કોઈ ભૂલ સંદેશ દેખાડશે નહીં કારણ કે મારી વેલ્યુ જે છે એ બ્લેન્ક નથી કે નલ નથી તો આ જે છે એ સામાન્ય આપણે જાવાસ્ક્રિપ્ટ નો ઉપયોગ કરેલો છે હવે આ જ વસ્તુને આપણે પાવર પોઈન્ટ ની અંદર થિયરીકલ શીખવાની છે તો આપણે થિયરીકલ જોઈએ બરાબર આ ફોર્મ ડિફાઇન કર્યું હતું નામ js1 એક્શન URL js1.html અને મેથડ પોસ્ટ આપણે એટલું શીખેલા હવે જાવાસ્ક્રિપ્ટ નો અમલ કેવી રીતના કરવો તો કે ફોર્મ નામનું જે છે એની અંદર આપણે એડવાન્સ્ડ એડિટ ઉપર ક્લિક કરતા હતા અહીં ક્લિક કરતા હતા એડવાન્સ્ડ એડિટ ત્યાં ક્લિક કરશો એટલે બાજુમાં તમને જે બોક્સ જોવા મળશે એ ખુલશે આની અંદર ત્રણ હોય છે HTML એટ્રીબ્યુટ્સ ઇનલાઇન સ્ટાઇલ અને જાવાસ્ક્રિપ્ટ ઇવેન્ટ્સ આપણે જાવાસ્ક્રિપ્ટ ઇવેન્ટ્સમાં ક્લિક કરવાનું છે ત્યાં ક્લિક કરશો એટલે એટ્રીબ્યુટ્સ ની અંદર તમારે શું કરવાનું છે તો કે આ ઇવેન્ટ ક્યારે ફાયર થવી જોઈએ તો કે સબમિટ ઉપર ક્લિક કરે ત્યારે એટલે ઓન સબમિટ અને વેલ્યુ બસ શું કરવાનું છે તો કે રિટર્ન વેલિડેટ ફોર્મ અહીંયા વિદ્યાર્થી મિત્રો રિટર્ન અને વેલિડેટ ફોર્મની વચ્ચે એક સ્પેસ આવશે અને વેલિડેટ ફોર્મ પછી કૌંસ સ્ટાર્ટ થશે અને કૌંસ બંધ થશે બરોબર અને ત્યારબાદ હું શું કરીશ તો કે ઓકે ઉપર જે છે એ ક્લિક કરી દઈશ ઓકે ઉપર ક્લિક કરી નાખશો એટલે ઇવેન્ટ જનરેટ થઈ ગઈ હવે શું કરવાનું હતું તો કે હવે સોર્સ વ્યૂ ખોલવાનો આપણે ડિઝાઇનમાં હતા હવે સમય આવી ગયા તો કે સોર્સની અંદર સોર્સ વ્યૂ ખોલો છો અને એની અંદર હેડ ટેગની અંદર સ્ક્રિપ્ટ ઉમેરવાની છે જો હેડ ટેગ જે છે એની અંદર સ્ક્રિપ્ટ ઉમેરી તો ટાઇટલમાં શું લખી નાખ્યું આપણે જાવાસ્ક્રિપ્ટ પછી સ્ક્રિપ્ટ જે છે એ સ્ટાર્ટ થાય છે અને સ્ક્રિપ્ટ છે એ ઓવર થાય છે પછી જો હેડ પૂરું થાય છે મતલબ કે સ્ક્રિપ્ટ ક્યાં લખી હેડની અંદર પછી આપણે ફંક્શન બનાવ્યું ફંક્શન બનાવવા માટે કીવર્ડ છે ફંક્શન અહીંયા આપણે વેલિડેટ ફોર્મ ફંક્શન બનાવ્યું છે વેરિયેબલ ડિક્લેર કર્યો તો એક્સ એની અંદર આપણે નેમ નામના ફિલ્ડની વેલ્યુ સ્ટોર કરી તો સ્ટોર કરવા માટે document.js1 ફોર્મનું નામ .name છે એ ફિલ્ડનું નામ અને .value પછી ચેક કરાવતા હતા કે એક્સની વેલ્યુ નલ હોય અથવા તો એક્સની વેલ્યુ બ્લેન્ક હોય જો આ બેમાંથી એક પણ કન્ડિશન સાચી પડે તો એલર્ટની મદદથી આપણે એરર મેસેજ દેખાડતા હતા અને એવું કહેતા હતા કે પ્લીઝ એન્ટર ધ નેમ અને પાછું કર્સર જે છે એને કઈ જગ્યાએ લઈ જતા હતા ફોકસ મેથડ હતી તો કે ટેક્સ્ટ બોક્સ પર એટલે કે js1.name.focus અને રિટર્ન ફોલ્સ એટલું લખી અને સેવ કરો છો તો શું થશે તો કે હવે જો છે તમે એ વસ્તુ છે js1 નામની ફાઇલ છે ક્યાં છે ડેસ્કટોપમાં બરોબર ટાઇટલમાં લખ્યું ત્યાં આવી જાય છે આને બ્રાઉઝરમાં રન કરાવો આ ઇમેજ તમે જોવો છો એ શું છે બ્રાઉઝરમાં પરિણામ છે પરંતુ હવે તમે નેમ નામનું ફિલ્ડ જે છે ખાલી છોડી દેશો એટલે અહીંયા તમને દર્શાવ્યું છે જો કે નેમ ફિલ્ડને ખાલી રાખી અને સબમિટ બટન ઉપર ક્લિક કરવામાં આવજો નેમ ફિલ્ડ ખાલી રાખ્યું છે
અને તમે સબમિટ બટન ઉપર ક્લિક કરો છો તો બાજુમાં દર્શાવેલો તમને એરર મેસેજ બતાવશે કે પ્લીઝ એન્ટર ધ નેમ અને તમે જ્યારે ઓકે ઉપર ક્લિક કરશો એટલે તમારું કર્સર જે છે મિત્રો એ પાછું ક્યાં આવી જશે તો કે ખાનાની અંદર આવી જશે એ ફોકસ મેથડ થી આવશે બરોબર હવે આની અંદર અમુક અમુક શબ્દની મેં ચર્ચા કરેલી છે શબ્દ મારે તમને હવે શીખવાડવાના છે કે આકૃતિમાં દર્શાવેલ સ્ક્રિપ્ટમાં નીચેના ઘટકો વ્યાખ્યાયિત કરવામાં આવ્યા છે કયા કયા તો કે એક તો વેલિડેટ ફોર્મ આ એક ફંક્શન છે એ શું છે બીજું એક્સ નામનો ચલ એટલે કે વેરિયેબલ શું છે પછી ઇફ વાપરતો તો કે ઇફ જે છે શરતી વિધાન છે કન્ડિશન છે કેવી રીતના હોય પછી એલર્ટ નો ઉપયોગ કર્યો તો તો આંતર પ્રસ્થાપિત વિધેય છે એટલે કે એલર્ટ ની મદદથી એરર મેસેજ કેમ દેખાડાય પછી ડોક્યુમેન્ટ નામનો ઓબ્જેક્ટ આપણે યુઝ કર્યો તો ઈ શું છે ઈ શીખશું અને ફોકસ નામની મેથડ એટલે કે પદ્ધતિ બરોબર આ દરેક ઘટકની આપણે વિસ્તૃત હવે શું કરશું ચર્ચા કરશું તેમાં પહેલું જ જે છે ઈ શું હતું તો કે વેલિડેટ ફોર્મ આવા નામનું એક મેં વિધેય વાપર્યું છે એટલે કે ફંક્શન વાપર્યું છે તો ફંક્શનનો ઉપયોગ શું થાય જાવાસ્ક્રિપ્ટની અંદર તો એક વસ્તુ યાદ રાખજો કે જાવાસ્ક્રિપ્ટની અંદર કોઈ પણ કામ કરવું હોય ને મિત્રો તો એ ફંક્શનની મદદથી જ થાય જાવાસ્ક્રિપ્ટના ફંક્શન હોય તો જ એ કામ કરી શકશે બાકી કરી શકશે નહીં તો શું થશે જો નિશ્ચિત કાર્યને પાર પાડતા પુનઃ ઉપયોગમાં લઈ શકાય તેવા કોડના બ્લોકને વિધેય અથવા તો રૂટીન કહે છે આ ખાસ ધ્યાને રાખવાનું છે કે પુનઃ ઉપયોગમાં લઈ શકાય એટલે એકવાર એક ફંક્શન બનાવ્યું હોય તો એ ફંક્શનનો ઉપયોગ તમે ગમે તેટલી વખત કરવો હોય તો કરી શકો છો આ એનું મેઇન કામ છે બરોબર તો એ કોડના બ્લોકને શું કહેવાય તો કે ફંક્શન વિધેયને ફંક્શન કીવર્ડ વડે વ્યાખ્યાયિત કરવામાં આવે છે કોઈ પણ ફંક્શન છે એ ફંક્શન જ છે એ કેમ ખબર પડશે તો કે આગળ જે છે એ લખવામાં શું આવશે કીવર્ડ ફંક્શન અને કોડના બ્લોકને કયા કૌંસમાં રાખવામાં આવે છે છગડિયા કૌંસમાં લખવામાં આવે છે અહીં વેલિડેટ ફોર્મ જે છે એ શું છે એક ફંક્શન છે જાવાસ્ક્રિપ્ટ જે છે એલર્ટ જેવા કેટલાક આંતર પ્રસ્થાપિત વિધેય પૂરા પાડે છે જો જાવાસ્ક્રિપ્ટની અંદર આંતર પ્રસ્થાપિત એટલે શું તો કે ઇનબિલ્ટ બરોબર તો એલર્ટ જે છે ઇનબિલ્ટ શું છે ફંક્શન છે તો એલર્ટ વિધેય લખાણ સ્વીકારે છે અને તેને એલર્ટ બોક્સમાં શું કરે છે દર્શાવે છે ઉદાહરણ તરીકે તમે લખવું હોય કે હેલો નામનું ફંક્શન બનાવવું હોય તો આગળ કીવર્ડ ફરજિયાત શું લખવો પડશે ફંક્શન અને પછી ફંક્શનનું નામ આ ખાસ ધ્યાને રાખવાનું છે કે ફંક્શન પછી કાઉન્ટ સ્ટાર્ટ થશે કાઉન્ટ ઓવર થશે પણ સેમિકોલન આવશે નહીં કારણ કે ફંક્શન બને છે ડિક્લેર થાય છે પછી ફંક્શનની અંદર જે લખવાનું હોય મિત્રો એ છગડિયા કાઉન્ટની અંદર લખવાનું છે પછી એનું ઇનબિલ્ટ એક ફંક્શન છે આંતર પ્રસ્થાપિત કયું છે એલર્ટ તો એલર્ટ શું કરશે તમારો મેસેજ સ્વીકારશે અને મેસેજને એલર્ટ બોક્સમાં દર્શાવશે એલર્ટમાં શું લખ્યું હેલો સ્ટુડન્ટ્સ તો એ હેલો સ્ટુડન્ટ્સ છે એ એલર્ટ બોક્સમાં દર્શાવશે બરોબર પછી અહીંયા એક વસ્તુ શું લખેલી છે જો તો અહીંયા એવું લખેલું છે કે જ્યારે હેલો વિધેય બોલાવવામાં આવે જ્યારે હેલો નામનું ફંક્શન જે છે મિત્રો એ બોલાવવામાં આવશે ત્યારે શું થશે તો કે હેલો નામનું જે છે એ ફંક્શન જ્યારે કોલ કરવામાં આવશે બરોબર કોલ્ડ છે ત્યારે હેલો સ્ટુડન્ટ સંદેશ સાથેનું એલર્ટ બોક્સ દર્શાવવામાં આવશે જ્યારે હેલો નામનું ફંક્શન કોલ કરવામાં આવશે ત્યારે એની અંદર લખેલો કોડિંગ છે એ રન કરવામાં આવશે એટલે અંદર એક જ વસ્તુ લખી છે હેલો સ્ટુડન્ટ્સ અને એ પણ એલર્ટમાં લખ્યું છે તો એલર્ટ બોક્સની અંદર હેલો સ્ટુડન્ટ્સ એવું લખાઈને આવશે હવે પછી શું કીધું છે જો કે વિધેયનો અમલ કોઈ ઘટના એટલે કે ઇવેન્ટ દ્વારા અથવા સોર્સ કોડમાંથી બોલાવવામાં આવે એટલે કોલ્ડ ત્યારે કરવામાં આવે છે કોઈ પણ ફંક્શન છે એનો અમલ ક્યારે કરવાનો છે તો કે કોઈ ઇવેન્ટ થાય કોઈ ઇવેન્ટ અકર થવી જોઈએ મતલબ કે આપણે ફંક્શન બનાવ્યું હતું વેલિડેટ ફોર્મ પણ એનો ઉપયોગ ક્યારે થયો તો કે જ્યારે મેં સબમિટ બટન ઉપર ક્લિક કર્યું ત્યારે એટલે કે ઓન સબમિટ તો સબમિટ શું છે એ ઇવેન્ટ છે આવી ઇવેન્ટ ફાયર થશે તો જ ફંક્શન જે છે એ રન થશે વિધેયને સોર્સ કોડમાં કોઈ પણ સ્થાનેથી બોલાવી શકાય છે એચટીએમએલ કોડના હેડ કે બોડી વિભાગમાં વિધેયને વ્યાખ્યાયિત કરી શકાય વિધેયને તેના નામથી બોલાવવામાં આવે છે તે કૌંસમાં આપેલી કિંમતો સ્વીકાર કરી શકે છે આ કિંમતો વિધેયને પ્રાચલ એટલે કે પેરામીટર તરીકે મોકલવામાં આવે છે વિધેય કિંમત પરત કરે તેવું પણ આપણે ક્યારેક ઈચ્છતા હોઈએ છીએ હવે કોઈ પણ ફંક્શન હતું એની આગળ આપણે રિટર્ન લખ્યું હતું રિટર્ન શું છે રિટર્ન વિધાનની મદદથી આ શક્ય બને છે રિટર્ન એટલે શું તો કે ફંક્શન છે એ કોઈ વેલ્યુ આપણને પરત કરે પણ ફોલ્સ લખો એટલે કોઈ વેલ્યુ પરત કરશે નહીં તો રિટર્ન વિધાનનો ઉપયોગ વિધેયનો અમલ અટકાવી કોઈ નિશ્ચિત કિંમત પરત કરે છે આપણા ઉદાહરણમાં વેલિડેટ ફોર્મ વિધેયને સબમિટ બટન પર ક્લિક આપવાથી ઉદ્ભવતી ઘટના દ્વારા બોલાવવામાં આવે છે એટલે આપણે આ ફંક્શન બને એવું ક્યારે કોલ થવું જોઈએ તો કે આ ફંક્શન જે છે મિત્રો એ હું જ્યારે સબમિટ ઉપર ક્લિક કરું ત્યારે જ થવું જોઈએ આમ જ્યારે ઉપયોગ કરતા સબમિટ બટન પર ક્લિક કરશે જેને ઘટના તરીકે ઓળખવામાં આવશે સબમિટ ઉપર ક્લિક કરવું એ શું છે ઘટના છે એટલે કે ઇવેન્ટ છે
ત્યારે વિધેયને બોલાવી તેમાં આવેલા વિધાનોનો અમલ કરવામાં આવશે વિધેય જે છે ખોટી એટલે કે ફોલ્સ કિંમત પરત કરશે કારણ કે આપણે લખ્યું છે રિટર્ન ફોલ્સ એટલે તો આ શું હતું તો કે ફંક્શન એટલે કે વિધેય એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે ફંક્શન બનાવવા માટે આગળ કીવર્ડ કયો આવશે ફંક્શન કયા કૌંસની અંદર ફંક્શનની બધી વસ્તુ કોડિંગ લખવામાં આવશે તો કે છગડિયા કૌંસમાં બીજું ફંક્શન શું છે તો કે કોડનો બ્લોક છે કે જેને પુનઃ ઉપયોગમાં લઈ શકાય છે ત્યારબાદ બીજી વસ્તુ આપણે હતી એ છે ઘટના એટલે કે ઇવેન્ટ્સ આપણા માટે જાવાસ્ક્રિપ્ટની અંદર સૌથી વધારે કામનું કોઈ હોય તો ઇવેન્ટ્સ છે ફંક્શન તો બનાવી નાખ્યું પણ એ ફંક્શન કોલ ક્યારે થશે તો કોઈ ઇવેન્ટ હશે ત્યારે તો ઉપયોગકર્તા દ્વારા કરવામાં આવતી પ્રક્રિયાનો પ્રતિભાવ આપે તેવા સંવાદિત વેબ પેજની રચના કરવા માટે જાવાસ્ક્રિપ્ટ જે છે એ શું છે ઉપયોગી છે રિસ્પોન્સ આપે મતલબ કે ક્લિક કરો પછી તમને કંઈક દેખાડશે ઉપયોગકર્તા અને વેબ પેજ વચ્ચેના સંવાદન દ્વારા ઘટના ઉત્પન્ન થાય છે જ્યારે વેબ પેજ તમારું HTML નું પેજ અને ઉપયોગકર્તા છે આ બંને વચ્ચે જ્યારે કોમ્યુનિકેશન થાય તો એ કોમ્યુનિકેશન કરવા માટે વચ્ચેનું માધ્યમ કોણ હશે તો કે કોઈ ઇવેન્ટ હશે એટલે કે ઘટના હશે બીજા શબ્દોમાં કહીએ તો જ્યારે ઉપયોગકર્તા કંઈ પણ કાર્ય કરે ત્યારે ઘટના શું થાય છે ઉદ્ભવે છે અહીં જે કોષ્ટક બતાવ્યું છે એ કોષ્ટકમાં જાવાસ્ક્રિપ્ટમાં કેટલી કેટલી પ્રકારની ઘટના હોય છે અને એનો ઉપયોગ શું થાય છે ઇવેન્ટ્સ એ તમને બતાવેલું હશે જો અહીંયા કોષ્ટક આપ્યું છે આ કોષ્ટકની અંદર અહીંયા લખેલું છે ઇવેન્ટ્સ એટલે કે ઘટના કઈ છે તો જાવાસ્ક્રિપ્ટ અંદર એ ઘટનાનું નામ શું હોય છે અને એ ઘટના હોય છે ઇવેન્ટ્સ એની સમજૂતી આપી છે જો તો પહેલી જે છે એ છે એબોર્ટ એબોર્ટ એટલે શું થશે તો કે ચિત્ર દર્શાવવાનું રદ કરવામાં આવે ત્યારે એબોર્ટ શું થાય તો કે કોઈ રદ કરવામાં આવે ત્યારે શું થાય તો એ એબોર્ટ આવશે બીજું છે બ્લર ઇવેન્ટ તો બ્લર શું થશે તો કે રેડિયો બટન જેવું કોઈ ઘટક નિષ્ક્રિય બને ત્યારે રેડિયો બટન હોય મેલ સિલેક્ટ છે એમાંથી હવે ફિમેલ સિલેક્ટ કરો છો તો મેલ શું થશે તો કે નિષ્ક્રિય બનશે તો કોઈ વસ્તુ નિષ્ક્રિય બને ત્યારે ઇવેન્ટ અકર થાય અને બ્લર કહેવાય ક્લિક આ તો આપ સૌને યાદ જ હોય કે ઉપયોગકર્તા ફોર્મના કોઈ ઘટક પર ક્લિક કરે ત્યારે જેમ કે કોઈ બટન ઉપર ક્લિક કરે ત્યારે ચેન્જ ઉપયોગકર્તા દ્વારા ફોર્મના ફિલ્ડની કિંમત બદલવામાં આવે ત્યારે આ ઇવેન્ટ જે છે એ શું થશે ટેક્સ્ટબોક્સમાં અત્યારે તમે અલ્ટ્રા લખ્યું હોય તો પાછળનો એ જે છે એ રિમૂવ કરી નાખો અથવા તો નવો અક્ષર એડ કરો ત્યારે આ ઘટના ઉપયોગમાં આવશે ત્યારબાદ એરર છે તો એ શું આવશે તો કે દસ્તાવેજ કે ચિત્ર દર્શાવતી વખતે ક્ષતિ ઉદ્ભવે કોઈ પ્રોબ્લેમ થાય એરર આવે તો એના માટેની ઇવેન્ટ કઈ છે તો કે એરર ત્યારબાદ જે છે એ છે ફોકસ તો ફોકસ શું છે તો કે બટન જેવો કોઈ ઘટક સક્રિય બને ત્યારે જો સક્રિય એટલે શું તો કે ફોકસ જે છે અહીંયા આપણી પાસે એક શું છે તો કે ઇવેન્ટ બરોબર ત્યારબાદ જે છે એ લોડ લોડ એટલે ક્યારે આવશે તો કે દસ્તાવેજ કે ચિત્ર દર્શાવવામાં આવે ત્યારે કોઈ ફોર્મ હોય કે કોઈ ઇમેજ હોય એ જ્યારે દર્શાવવામાં આવે ત્યારે એને લોડ ઇવેન્ટ લાગુ પડશે ત્યારબાદ છે એ છે માઉસ આઉટ અને માઉસ ઓવર આ બે ઇવેન્ટ માઉસને લગતી છે આઉટ એટલે શું તો કે માઉસ કોઈ જગ્યાએથી ખસી જાય ત્યારે શું કરવાનું છે અને માઉસ ઓવર એટલે માઉસ કોઈ જગ્યાએ આવે ત્યારે શું કરવાનું છે તો માઉસ આઉટ એટલે માઉસનું પોઇન્ટર ઘટક પરથી દૂર કરવામાં આવે ત્યારે શું કરવું છે માઉસ ઓવર એટલે માઉસનું પોઇન્ટર ઘટક પર આવે કોઈ એલિમેન્ટ ઉપર આવે ત્યારે શું કરવું છે ત્યારબાદ રીસેટ છે તો કે ફોર્મના ફિલ્ડને પૂર્વ નિર્ધારિત કિંમતો સાથે શું કરવામાં આવશે રીસેટ એટલે જે કિંમતો હશે એ બધી બ્લેન્ક થઈ જશે અને ડિફોલ્ટ જે સિલેક્ટેડ હશે એમના રહેશે ત્યારબાદ સિલેક્ટ છે તો ઉપયોગકર્તા ફોર્મનું ફિલ્ડ પસંદ કરે ત્યારે સબમિટ છે આપણે હમણે ઓન સબમિટનો ઉપયોગ કરેલો હતો ઉપયોગકર્તા ફોર્મ સબમિટ કરે ત્યારે એટલે કે સબમિટ બટન ઉપર ક્લિક કરે ત્યારે અને છેલ્લી ઇવેન્ટ છે એ છે અનલોડ એટલે ઉપયોગકર્તા પાનું છોડી દે ત્યારે એટલે પેજથી તમે બહાર નીકળી જાઓ ત્યારે શું કરવું છે તો જાવાસ્ક્રિપ્ટની અંદર વિદ્યાર્થી મિત્રો આટલી શું છે ઇવેન્ટ્સ છે એટલે કે ઘટના છે હવે તમને એક હજી વસ્તુ આપી છે કે જ્યારે કોઈ ઘટના ઉદ્ભવે જ્યારે કોઈ ઇવેન્ટ્સ બને એ ઉદ્ભવે છે ત્યારે આપેલ સ્થિતિ અનુસાર એક નિશ્ચિત જાવાસ્ક્રિપ્ટ કોડનો અમલ કરવામાં આવે છે બરોબર આ જાવાસ્ક્રિપ્ટના કોડને ઘટના સંચાલક એટલે કે ઇવેન્ટ હેન્ડલર કહે છે જ્યારે કોઈ ઇવેન્ટ ઉદ્ભવે ત્યારે જાવાસ્ક્રિપ્ટનો કોઈ કોડ જે છે એને અમલમાં મૂકવામાં આવે છે અને આ જાવાસ્ક્રિપ્ટનો કોડ જે છે એને શું કહેવાય ઘટના સંચાલક એટલે કે ઇવેન્ટ હેન્ડલર કહે છે ઇવેન્ટ હેન્ડલરનું નામ ઘટનાના નામ જેવું જ રાખવામાં આવે છે ઉદાહરણ તરીકે ક્લિક ઘટના માટે ઇવેન્ટ હેન્ડલરનું નામ શું હોય છે તો કે ઓન ક્લિક છે તો ઓન ક્લિક જે છે એ શું છે તો કે ઇવેન્ટ હેન્ડલર છે એ જ રીતને સબમિટ ઘટના માટે ઓન સબમિટ ઇવેન્ટ હેન્ડલરનો ઉપયોગ કરવામાં આવશે આપણા ઉદાહરણ જે હતું એની અંદર ઉપયોગકર્તા સબમિટ બટન ઉપર ક્લિક કરે ત્યારે એટલે કે સબમિટ ઘટના વખતે ફોર્મની યથાર્થતા ચકાસવાની જરૂર છે આ માટે આપણે ઓન સબમિટ બરોબર ઇવેન્ટ હેન્ડલરનો ઉપયોગ કરવાની જરૂર પડી હતી અને આકૃતિમાં જે છે ઓન સબમિટ ઇવેન્ટ હેન્ડલર ઉમેરવામાં આવ્યું હતું એટ્રીબ્યુટમાં
ઇવેન્ટ હેન્ડલર જે છે ઈ વેલિડેટ ફોર્મ વિધ એને બોલાવશે એટલે નેમ ફિલ્ડમાં કોઈ કિંમત છે કે નેમ નામનો ફિલ્ડ હતો એમાં કોઈ વેલ્યુ છે કે તે ખાલી એટલે કે નલ તેના આધારે ટ્રુ કે ફોલ્સ માં આવશે પરત કરશે ત્યારબાદ આપણે એક વસ્તુ જોઈ હતી એ છે વેરિયેબલ એટલે કે ચલ વેરિયેબલ જે છે એને ગુજરાતીમાં શું કહેવામાં આવશે ચલ વેરિયેબલ એટલે શું તો કે કોઈ કિંમતનો સંગ્રહ કરી શકે કિંમત શું હોઈ શકે તો કે આંકડા પણ હોય લખાણ પણ હોય અને લખાણ એક શબ્દનું પણ હોય અને એક કરતાં વધારે અક્ષરો કે શબ્દનું પણ હોઈ શકે છે આપણા ઉદાહરણમાં વેલિડેટ ફોર્મ વિધેયમાં નીચેનું વિધાન લખ્યું હતું આપણે કયું લખ્યું હતું તો કે વેર એક્સ ઇક્વલ્સ ટુ ડોક્યુમેન્ટ ડોટ જેએસ વન ડોટ નેમ ડોટ વેલ્યુ તો આની અંદર વેર જે છે એ શું છે તો કે વેરિયેબલ માટેનો કીવર્ડ છે કોઈ પણ વેરિયેબલ ડિક્લેર કરવો હોય તો આગળ શબ્દ કે કીવર્ડ કયો આવશે વેર ત્યારબાદ એક્સ શું છે તો કે વેરિયેબલનું નામ છે બરાબરની નિશાની અને પછી ડોક્યુમેન્ટ ડોટ જેએસ વન ડોટ નેમ ડોટ વેલ્યુ ડોક્યુમેન્ટ એટલે આખો રૂટ છે જેએસ વન એટલે ફોર્મનું નામ નેમ એટલે ફિલ્ડનું નામ અને ડોટ વેલ્યુ જે છે એની પ્રોપર્ટી છે એટલે નેમ નામના ફિલ્ડની અંદર જે વેલ્યુ ઇનપુટ કરવામાં આવી હશે એ વેલ્યુ ક્યાં સ્ટોર થઈ જશે હવે તો કે એક્સ નામના વેરિયેબલની અંદર બરાબર અહીંયા આપણે એક્સ નામનો ચલ ઘોષિત કર્યો છે એટલે કે વેરિયેબલ ડિક્લેર કર્યો છે અને ચલ જે છે વિગતોનો સંગ્રહ કરતો સંગ્રાહક છે વેરિયેબલનું કામ જ એ છે કે વેલ્યુને સ્ટોર કરે હવે યાદ શું રાખવાનું છે કે જાવાસ્ક્રિપ્ટમાં ચલ પણ શું છે કે સેન્સિટિવ છે એ ખાસ ધ્યાન એ જ રાખવાનું છે કે જાવાસ્ક્રિપ્ટની અંદર વેરિયેબલનું નામ આપો છો ને એ પણ કેસ સેન્સિટિવ છે માટે ચલ તરીકે સ્મોલ એક્સ આપ્યો હોય કે કેપિટલ એક્સ આપ્યો હોય બે શું છે સેમ નથી બંને વસ્તુ અલગ અલગ છે કારણ કે કેસ સેન્સિટિવ છે હવે વેરિયેબલમાં કઈ કઈ વસ્તુનો સ્ટોર થઈ શકે તો કે અંકો એટલે કે ડિજિટ આંકડાઓ સ્ટ્રીંગ એટલે એક કરતાં વધારે શબ્દ અને લખાણનો સંગ્રહ કરી શકાય છે જાવાસ્ક્રિપ્ટમાં વેર કીવર્ડનો ઉપયોગ કરી અને વેરિયેબલની તમે ડિક્લેરેશન કરી શકો છો ઉદાહરણ તરીકે તમને જો આપ્યું છે વેર એક્સ ઇક્વલ્સ ટુ થ્રી અહીંયા એક્સની અંદર શેનો સ્ટોર કરવામાં આવ્યો આંકડાનો ત્રણ હવે જો ખાસ ધ્યાન રાખજો જ્યારે આંકડાનો સ્ટોર કરવામાં આવશે ત્યારે ઇન્વર્ટેડ કોમાની જરૂર છે નહીં ત્યારબાદ વેર વાય ઇક્વલ્સ ટુ હેલો તો જો હેલો શું છે તો કે એક શબ્દ છે તો જ્યારે શબ્દનો સ્ટોર કરવામાં આવે લખાણનું ત્યારે ઇન્વર્ટેડ કોમાની જરૂર પડશે ત્યારબાદ વેર ઝેડ ઇક્વલ્સ ટુ હેલો સ્ટુડન્ટ્સ આ શું છે તો કે લખાણ છે મતલબ કે વાક્ય છે એક કરતાં વધારે શબ્દો છે તો આવી રીતના વેરિયેબલની અંદર કોઈ વસ્તુનો સ્ટોર કરી શકો છો ત્યારબાદ આપણે જોયું હતું કે ઇફ વિધાન વાપરતું એટલે કે ઇફ સ્ટેટમેન્ટ હવે એમને ખબર પડી જાય કે ઇફ સ્ટેટમેન્ટ શેના માટે છે તો કે કોઈ પણ શરત ચેક કરવા માટે શરત સાચી હોય ત્યારે શું કરવું છે અને ખોટી હોય ત્યારે શું કરવું છે તો તમે શરતી વિધાન જે છે એ શું કરી શકશો તો કે ઇફથી શું પરિચિત છો જ આપણે ઇફ વિધાનનો ઉપયોગ ઘણી જગ્યાએ આપણે કરેલો જ છે જો તો જો આમ હોય તો શું થશે એમ પ્રોગ્રામનો પ્રવાહ બદલવા માટે શરતી વિધાન ઇફનો ઉપયોગ કરવામાં આવે છે કોઈ નિશ્ચિત શરતની યથાર્થતા તપાસવા માટે ઇફ વિધાન પદાવલીનું મૂલ્યાંકન કરે છે અને જો શું થશે તો કે શરત સાચી હોય તો પ્રોગ્રામ જે છે ઇફ વિધાનના બ્લોકમાં પ્રવેશી તેમાં આવેલા વિધાનોનો શું કરશે અમલ જો શરત સાચી હોય તો એની અંદર જે કાંઈ વસ્તુ આવેલી છે ઇફ વિધાનની અંદર એને શું કરશે તો કે અમલ કરશે આપણા ઉદાહરણમાં એક્સ ચલની કિંમત જે છે એ ખાલી એટલે કે નલ છે કે નહીં તે ચકાસવા માટે ઇફ વિધાનનો ઉપયોગ કર્યો છે આપણે જે કોડિંગ જોયું હતું એની અંદર આપણે શું કરતા હતા તો કે નેમ નામનું ફિલ્ડ છે એની વેલ્યુ પહેલાં એક્સમાં સ્ટોર કરી પછી એક્સની અંદર આપણે ચેક કર્યું કે એક્સની અંદર કોઈ વેલ્યુ છે કે નહીં બરાબર એટલે કે ઇફ આપણે યુઝ કર્યું હતું ઇફ એક્સ ઇક્વલ્સ ટુ નલ બરાબર જો ચલ એક્સની કિંમત ખાલી હશે તો ઇફ વિધાન જે છે એ બ્લોકનો અમલ કરવામાં આવશે એટલે કે એક્સની અંદર કોઈ વેલ્યુ હશે જ નહીં તો એની અંદર જે આપ્યું છે એનો અમલ કરવામાં આવશે બરાબર જો હશે તો એનો અમલ કરવામાં આવશે નહીં ત્યારબાદ આપણે જોયું હતું કે ડોક્યુમેન્ટ ઓબ્જેક્ટ મોડેલ એટલે કે આને DOM તરીકે ઓળખાય ડોક્યુમેન્ટ ઓબ્જેક્ટ મોડેલ આપણે આપણા પ્રોગ્રામમાં લખ્યું હતું ડોક્યુમેન્ટ ડોટ જેએસ વન ડોટ નેમ ડોટ વેલ્યુ તો આ શું છે તો કે DOM છે ડોક્યુમેન્ટ ઓબ્જેક્ટ મોડેલ છે હવે જો એનો ઉપયોગ શું થાય તો કે કેટલીક વાર વેબ બ્રાઉઝરના નિયંત્રણ માટે જાવાસ્ક્રિપ્ટનો ઉપયોગ કરવામાં આવે છે ઉદાહરણ તરીકે ધારો કે તમારે વેબ પેજને બદલવાની કે તેમાં આવેલા ઘટકોનું નિયંત્રણ કરવાની જરૂર છે બરાબર તો વેબ બ્રાઉઝરની વિન્ડો કે વેબ પેજના નિયંત્રણ માટે બ્રાઉઝર ઓબ્જેક્ટ મોડેલ આ નામ ખાસ યાદ રાખજો બ્રાઉઝર ઓબ્જેક્ટ મોડેલ કે જેને આપણે BOM તરીકે ઓળખીએ છીએ બ્રાઉઝર ઓબ્જેક્ટ મોડેલ MCQમાં ઘણી વખત આ પૂછાઈ જાય છે BOMનો ઉપયોગ કરવામાં આવે છે તમામ બ્રાઉઝરને જુદા જુદા વિભાગોમાં અથવા ઘટકોમાં વિભાજિત કરવામાં આવે છે જેને જાવાસ્ક્રિપ્ટ દ્વારા ઉપયોગમાં લઈ શકાય છે બરાબર આ વિભાગોને બ્રાઉઝર ઓબ્જેક્ટ મોડેલ અથવા તો BOM તરીકે ઓળખવામાં
આવે છે અને આકૃતિમાં દર્શાવ્યા મુજબ આ બ્રાઉઝરના જે પદાનુક્રમમાં સૌથી ઉપર વિન્ડો ઓબ્જેક્ટ હોય છે આપણે આકૃતિ જોશું કે જેની અંદર BOM ની અંદર આખી એક પદાવલી આપેલી હશે અહીંયા આકૃતિ તમે જોઈ શકો છો આકૃતિ જે છે શું બતાવે છે તો કે બ્રાઉઝર ઓબ્જેક્ટનો પદાનુક્રમ દેખાડે છે કે સિક્વન્સમાં કઈ કઈ વસ્તુ આવશે તો સૌથી ઉપર જે છે એ શું છે વિન્ડો તો ઘણી વખત MCQ માં આ પણ પૂછાઈ જાય કે બ્રાઉઝર ઓબ્જેક્ટ મોડેલ ની અંદર સૌથી ઉપર કયા વિભાગનો સમાવેશ થાય છે તો કે વિન્ડો વિન્ડો ની અંદર શું આવી શકે તો કે ફ્રેમ હોય પેરેન્ટ હોય સેલ્ફ હોય અને ટોપ હોય આ બધી વસ્તુનો આગળના જ્યારે ચેપ્ટર આવશે એની અંદર ડિટેલમાં અભ્યાસ કરશું ક્યારેક તો વિન્ડો ની અંદર શું શું આવી શકે છે જો તો એની અંદર હિસ્ટ્રી છે ડોક્યુમેન્ટ છે અને લોકેશન છે બરોબર તો એની અંદર અહીંયા ડોક્યુમેન્ટ છે તો ડોક્યુમેન્ટ ની અંદર કયા પાર્ટ આવશે તો કે ડોક્યુમેન્ટ માં લિંક હોય કોઈ ફોર્મ હશે કે કોઈ એન્કર ટેગ હશે ફોર્મ ની અંદર કઈ કઈ વસ્તુ હોય તો કે રેડિયો બટન આવી શકે ટેક્સ્ટ એરિયા હોય બટન હશે ટેક્સ્ટ બોક્સ હશે ચેક બોક્સ હશે આવા ઘણા બધા હશે ને બરોબર ત્યારબાદ અહીંયા તમે જ્યારે જોવો છો કે ફોર્મ ની અંદર આ બધી જ વસ્તુ આવી શકે છે તો ટેક્સ્ટ એરિયા જે છે પછી એની અંદર પાસવર્ડ જો આ બધા એના ફિલ્ડ છે રેડિયો બટન ટેક્સ્ટ એરિયા બટન ટેક્સ્ટ ચેકબોક્સ પાસવર્ડ રીસેટ સિલેક્ટ બરોબર ઓપ્શન્સ આ બધી જ વસ્તુ આવી શકે છે આપણે એક વસ્તુ યાદ રાખવાની છે કે આને કહેવાય શું તો કે BOM બ્રાઉઝર ઓબ્જેક્ટ મોડેલ સૌથી ઉપર શું હોય છે તો કે વિન્ડો હોય છે ત્યારબાદ આપણે એક વસ્તુ હજી જોઈ હતી કે ફોકસ પદ્ધતિ એટલે કે ફોકસ મેથડ આનો ઉપયોગ શું થાય તો કે એલર્ટ મેસેજ દર્શાવે છે એની ઉપર ક્લિક કરો ઓકે ઉપર તો તમારો કર્સર ક્યાં લઈ જવું છે એનાથી બતાવશે ફોકસ ઉપર સ્ક્રિપ્ટમાં ફોકસ નામની પદ્ધતિનો પણ ઉપયોગ કરવામાં આવે છે ફોર્મના નિશ્ચિત ઘટક પર નિયંત્રણ લઈ જવા તેને લાગુ પાડવામાં આવે છે કે એલર્ટ મેસેજ જે છે એ દર્શાવે પછી ફોકસની મદદથી તમારે કર્સર ક્યાં લઈ જવું છે આમ ઉપયોગ કરતા એલર્ટ સંદેશ મેળવે પછી ફોકસ પદ્ધતિની મદદથી ઘટકની અંદર કર્સર ગોઠવવામાં આવે છે અને તે નિશ્ચિત ઘટક પ્રકાશિત એટલે કે હાઇલાઇટેડ બને છે અહીં નિયંત્રણને નેમ ઘટક પર લઈ જવામાં આવ્યું છે આપણા ફિલ્ડની આપણા પ્રોગ્રામની અંદર આપણે એરર મેસેજ આવે છે ભૂલ સંદેશ એમાં ઓકે ઉપર ક્લિક કરીએ એટલે પાછું કર્સર જે છે નેમ નામના ટેક્સ્ટ બોક્સમાં આવી જાય એવું આપણે ગોઠવણ કરેલી છે હવે જો હવે આપણે એક વસ્તુ એક સ્ટેપ આપણે આગળ જઈએ છીએ અને એ શું છે જો તો કે ઇન્ટરનેટ પર ફોર્મ ભરતી વખતે તમે કેટલાક ફિલ્ડને લાલ રંગની ફૂદડી એટલે કે આવી ફૂદડી સાથે દર્શાવેલા જરૂર જોયા હશે કે મેં જ્યારે ઇન્ટરનેટ ઉપર કોઈને કોઈ પ્રકારનું ફોર્મ ભરો છો તો ઘણા ફિલ્ડની આગળ આવી રીતના લાલ રંગનો સ્ટાર હોય છે આનો મતલબ શું થાય છે કે આ ફિલ્ડની અંદર માહિતી આપવી ફરજિયાત છે જો આ ફિલ્ડની અંદર સ્ટાર લખેલા ફિલ્ડની અંદર માહિતી નહીં દર્શાવો તો ફોર્મ જે છે એ સબમિટ થશે નહીં મતલબ કે આ ફરજિયાત માહિતીવાળા ફિલ્ડ દર્શાવે છે તે ઉપયોગકર્તાને શું સૂચવે છે નિર્દેશ કરે છે કે આ ફિલ્ડ ફરજિયાત છે અને તેને ખાલી છોડવા જોઈએ નહીં બરોબર જાવા સ્ક્રિપ્ટનો ઉપયોગ કરી આ પ્રકારના ફિલ્ડની વિગતો તપાસી શકાય છે એ લખ્યું છે કે ત્યાં સ્ટાર એટલે કે ફરજિયાત છે તેમ છતાં કોઈ વ્યક્તિ એને ખાલી છોડી દેશે તો આપણે ચેક કરવાનું છે કે એને ખાલી છોડી દીધું છે કે નહીં એટલે ઉપયોગકર્તા સમક્ષ એલર્ટ સંદેશ દર્શાવી શકાય છે ચેક કરવાનું છે એને ખાલી છોડી દીધું છે અને જો ખાલી છોડી દીધું હોય તો આપણે એને એલર્ટ સંદેશ એટલે કે એરર મેસેજ દર્શાવવાનો રહેશે હવે આપણે નેમ નામનું તો છે જ આપણી પાસે ટેક્સ્ટ બોક્સ અને એની અંદર આપણે તે વેલિડેશન જોઈ લીધું હવે આપણે શું કરવું એની અંદર એક ફિલ્ડ મારે ઉમેરવું છે અને ફોર્મમાં આપણે શું ઉમેરશું તો કે પિનકોડ નામનું અન્ય ફિલ્ડ ઉમેરીએ પિનકોડ નામનું એક ફિલ્ડ ઉમેરવું છે એ ફિલ્ડ ઉપર શું કરવું છે તો કે આ ફિલ્ડ ઉપર નીચેના નિયમ પ્રમાણે મારે વેલિડેશન મૂકવા છે કયા કયા તો કે પિનકોડની અંદર શું હોવું જોઈએ તો કે ઉપયોગકર્તા ફિલ્ડને ખાલી છોડી શકશે નહીં એટલે કે એક તો એ બ્લેન્ક ન હોવું જોઈએ જેમ નેમ નામનું યુઝ કર્યું હતું એવી જ રીતના પિનકોડ માટે ખાલી નહીં છોડવાની છે બીજું તો કે બીજી વસ્તુ એ બી છે કે માત્ર અંક માન્ય રહેશે એટલે કે માત્ર ને માત્ર એની અંદર આંકડા જ લખી શકશો આંકડા સિવાય કોઈ પણ વસ્તુ હશે તો એ માન્ય રહેશે નહીં એટલે કે અક્ષર માન્ય રાખવામાં આવશે નહીં અને ત્રીજું તો કે પિનકોડ જે છે એ કેટલા આંકડાનો હોવો જોઈએ તો કે 6 આંકડાનો જ હોવો જોઈએ જો 6 થી વધારે હોય ગ્રેટર દેન 6 અથવા તો 6 થી ઓછો હોય લેસ દેન 6 તો પણ માન્ય રહેવું જોઈએ નહીં આ ત્રણ આપણને શરત વેલિડેશન તરીકે મૂકવાની કીધી છે એક તો ખાલી ન હોવું જોઈએ બીજું માત્ર ને માત્ર આંકડા હોવા જોઈએ કેરેક્ટર કે અક્ષર માન્ય ગણવામાં આવશે નહીં અને ત્રીજું પિનકોડ 6 આંકડાનો જ હોવો જોઈએ 6 થી વધારે પણ ન હોવો જોઈએ અને 6 થી ઓછો પણ ન હોવો જોઈએ આના માટે શું થશે જો કોઈ પણ યથાર્થતાનો ભંગ કરવામાં આવશે આ ત્રણમાંથી કોઈ પણ નિયમનો ભંગ થશે તો ઉપયોગકર્તા સમક્ષ એલર્ટ સંદેશ દર્શાવવામાં આવશે એટલે યુઝર જે છે એને એક એરર મેસેજ દર્શાવવામાં આવશે અને આ
વેલિડેશન ઉમેરવા માટે આપણે શું કરવું પડશે પિન કોડ ની ફિલ્ડ ની અંદર આ ત્રણ વસ્તુ ઉમેરવા માટે આપણે શું કરશું તો કે આપણી પાસે ઓલરેડી ફોર્મ તો છે બરોબર નેમ નામનું અને સબમિટ આ ફોર્મ ની અંદર જ આપણે પિન કોડ માટેનું એક લેબલ અને શું કરશું ઇનપુટ ફિલ્ડ ઉમેરશું બરોબર તો પહેલા જે છે આપણે શું કરી દેશું તો કે જે વસ્તુ કીધી છે એ વસ્તુને આપણે કરી નાખશું તો કે અહીંયાથી આપણે અહીંયા તો નેમ નામનું ફિલ્ડ તો છે જ એની નીચે આપણે પિન કોડ નામનું મૂકવાનું છે તો હું આપણે કઈ રીતના મૂકશું પિન કોડ તો ઇન્સર્ટ પહેલા લેબલ મૂકશું ફોર્મ અને ડિફાઇન લેબલ અહીંયા શું કરશું તો કે પિન કોડ બરોબર અહીંયા બાર ક્લિક કરશું અને અહીંયા ટેક્સ્ટ બોક્સ હવે અહીંયા ઇન્સર્ટ ની અંદર જઈ અને ફોર્મ હવે ટેક્સ્ટ બોક્સ મૂકવું છે તો ફોર્મ ફિલ્ડ ફોર્મ ફિલ્ડમાંથી ફિલ્ડ ટાઈપમાં ટેક્સ્ટ અને ફિલ્ડનું નામ જે છે એનું આપી દઈશ પિન કોડ બરોબર ઇનિશિયલ વેલ્યુ આપવાની જરૂર નથી તો અહીં તમે જોઈ શકો છો કે નેમ ની નીચે પિન કોડ નામનું જે છે એ ટેક્સ્ટ બોક્સ આવી ગયું છે હવે નેમ માટે તો વેલિડેશન આપણે ઓલરેડી મૂકી દીધેલા છે પિન કોડ માટે વેલિડેશન મૂકવા છે તો ડિઝાઇનમાંથી આપણે શેમાં જશું તો કે સોર્સમાં જશું હવે સોર્સમાં આપણે આવી રીતના કંઈક જાવા સ્ક્રિપ્ટ લખેલી છે જ સ્ક્રિપ્ટ ટેગની અંદર તો હવે જોવો જો આની અંદર આપણે નેમ માટે તો ઓલરેડી મૂકી દીધેલું છે ને હવે આપણે શેના માટે મૂકવાનું છે તો કે હવે જે છે એ આપણે પિન કોડ માટે મૂકવાનું છે તો પહેલા તો પિન કોડ ની વેલ્યુ આપણે એક વેરિયેબલમાં સ્ટોર કરવી પડશે તો જેવી રીતના એક્સ નામનો વેરિયેબલ બનાવ્યો એવી રીતના હવે કયો વેરિયેબલ બનશે તો કે વાય નામનો વેરિયેબલ બનાવશું ને એની અંદર આપણે શું કરશું તો કે વેલ્યુ સ્ટોર કરશું કેવી રીતના તો કે ડોક્યુમેન્ટ ડોટ જેએસ વન ડોટ પિન કોડ ડોટ વેલ્યુ આનાથી શું થશે પિન કોડ નામનું જે ફિલ્ડ છે એની અંદર જે કાંઈ વસ્તુ એન્ટર કરવામાં આવશે એ ક્યાં સ્ટોર થઈ જશે તો કે વાય નામનો વેરિયેબલ છે એની અંદર સ્ટોર થઈ જશે હવે એક્સ માટે બ્લેન્ક છે કે નહીં એ એક જ વેલિડેશન હતું એટલે એ તો અહીંયા આપ્યું છે આવું જ વેલિડેશન કોના માટે મૂકવાનું છે તો કે આવું જ વેલિડેશન જે છે એ હવે મૂકવાનું છે મારે વાય માટે તો વાય માટે મારે ત્રણ શરત મૂકવી છે અને ત્રણે ત્રણ શરત જે છે એ મારે એક સાથે મૂકવી જો ઇફ શરત મૂકવા માટે ઇફ પછી કૌંસ કરો વાય એક તો વાય જે છે એ બ્લેન્ક નો હોવું જોઈએ એટલે ઉપર એક્સમાં જે કન્ડિશન આપી છે એ જ કન્ડિશન અહીંયા રિપીટ થશે વાય માટે તો કે વાય ઇક્વલ્સ ટુ બ્લેન્ક એટલે વાય જે છે એક તો એ ખાલી ન હોવું જોઈએ પછી તો કે ઓર ની નિશાની બીજી શરત શું હોવી જોઈએ તો કે આંકડા જ હોવા જોઈએ અક્ષર ન હોવા જોઈએ એના માટે આવશે ઇઝ નેન એન એ એન અને કાઉન્સ ની અંદર વેરિયેબલનું નામ વાય ઇઝ નેન એન એ એન એટલે નોટ એ નંબર બરોબર આગળ હું શીખવાડીશ પણ આ શેના માટે છે તો કે આ જે છે એ ચકાસવાનું છે આંકડાકીય માહિતી જોવી જોઈએ અક્ષર હોવા જોઈએ નહીં ત્યારબાદ આપણી પાસે ત્રીજું જે છે એ ક્યુ છે તો કે પાછી ઓરની સાઇન અને ત્રીજું એની લેન્થ છ થી વધારે ન હોવી જોઈએ છ થી ઓછી પણ હોવી જોઈએ નહીં તો કે વાય ડોટ લેન્થ ગ્રેટર દેન સિક્સ જો છ થી વધારે લેન્થ હોય અથવા તો એટલે કે પાછી ઓરની નિશાની અને વાય ડોટ લેન્થ લેસ દેન સિક્સ તો જો આપણે કેટલી ચાર કન્ડિશન આપી એક તો વાય બ્લેન્ક ન હોવું જોઈએ ખાલી ન હોવું જોઈએ બીજું વાય ની અંદર આંકડા જ હોવા જોઈએ અક્ષર ન હોવા જોઈએ ત્રીજું વાય ની જે લેન્થ છે લંબાઈ છે બરોબર એ કેવી હોવી જોઈએ તો કે છ થી વધારે ન હોવી જોઈએ અને ચોથું વાય ની લંબાઈ જે છે એ છ થી ઓછી ન હોવી જોઈએ જો આ ચાર માંથી કોઈ પણ એક કન્ડિશન સાચી પડશે તો આપણે એરર મેસેજ દર્શાવશું અને એરર મેસેજ ભૂલ સંદેશ શું દર્શાવશું તો કે આવી રીતના ઇફ ની અંદર જઈ આપણે એરર મેસેજ દર્શાવશું ઉપર બતાવ્યું છે એવી જ રીતના એલર્ટ અને અહીંયા એવું લખશું કે પ્લીઝ એન્ટર ધ પિનકોડ પ્રોપરલી પ્લીઝ એન્ટર ધ પિનકોડ પ્રોપરલી અને એરર મેસેજ દર્શાવી દો છો પછી શું કરવાનું છે તો કે મારે હવે એનું ફોકસ ક્યાં લાવવું છે પાછું કર્સર ક્યાં લઈ જવું છે તો કે ટેક્સ્ટ બોક્સ જે છે પિનકોડનું એની ઉપર એટલે કે ડોક્યુમેન્ટ ડોટ ફોર્મનું નામ છે જેએસ વન ડોક્યુમેન્ટ ડોટ જેએસ વન ડોટ ફિલ્ડનું નામ છે પિનકોડ ડોટ મેથડ છે ફોકસ અને રિટર્ન શું આવશે તો કે ફોલ્સ બરોબર આટલી વસ્તુ જે છે એ મારે લખવાની રહેશે હવે અહીં જોઈ શકો છો તમે એક સાથે આપણે ચાર કન્ડિશન મૂકી દીધી છે વાય એટલે કે પિનકોડ બ્લેન્ક ન હોવું જોઈએ પિનકોડની અંદર આંકડા જ હોવા જોઈએ અક્ષર ન હોવા જોઈએ અને પિનકોડની લેન્થ જે છે એ છ થી વધારે ન હોવી જોઈએ છ થી ઓછી પણ ન હોવી જોઈએ ચારમાંથી કોઈ પણ એક કન્ડિશન સાચી પડશે એટલે તમને એલર્ટ મેસેજ
દર્શાવશે કારણ કે વચ્ચેની સાઇન કઈ છે ઓર ઉપયોગ કર્યો ઓર એટલે શું થાય કોઈ પણ એક કન્ડિશન સાચી પડે તો બાકીની કન્ડિશન ચેક કરવા જશે નહીં તો આ જે છે આપણે કોડ ઉમેરેલો છે પાછા ડિઝાઇનમાં જતા રહેશું અને પાછું એને કંટ્રોલ એસ આપી દેશું એટલે કે સેવ કરશું હવે સેવ થઈ ગયું છે હવે આપણી પાસે જે બ્રાઉઝરની અંદર અહીંયા જે છે આટલું તો હતું જ આપણી પાસે બરોબર હવે અહીંયાથી હું બ્રાઉઝરમાં રિફ્રેશ કરીશ એટલે તમે જોઈ શકશો કે નેમ જે છે એની નીચે પિન કોડ અને સામે ટેક્સ્ટ બોક્સ આવી ગયું છે ઉદાહરણ તરીકે નેમ ની અંદર હું અત્યારે આપી દઉં છું અલ્ટ્રા પિન કોડ જે છે આપણે ચેક કરી લઈએ કે બ્લેન્ક રાખીએ અને સબમિટ ઉપર ક્લિક કરશો તો તમને એરર મેસેજ બતાવશે જો છે કે પ્લીઝ એન્ટર ધ પિન કોડ પ્રોપરલી આ બ્લેન્ક રાખ્યું ઓકે ઉપર ક્લિક કરશો એટલે કર્સર પાછું જો ત્યાં જ આવી ગયું બીજું આની અંદર આંકડા જ નાખવાના છે અક્ષર નાખશો હું એબીસી નાખી દઈશ તો પણ એરર મેસેજ દર્શાવશે ક્લિક કરો તો પણ શું કીધું પ્લીઝ એન્ટર ધ પિન કોડ પ્રોપરલી એટલે કે અક્ષર પણ ચાલશે નહીં માત્ર આંકડા જોઈ હવે ડિજિટ નાખો ડિજિટ 1 2 3 નાખો એટલે કે 6 કરતા ઓછા છે તો પણ એરર મેસેજ દર્શાવશે જો પ્લીઝ એન્ટર ધ પિન કોડ પ્રોપરલી ડિજિટ માં 6 કરતા વધારે નાખો 1 2 3 4 5 6 અને 7 આ 6 કરતા વધી ગયા તો પણ શું બતાવશે એરર મેસેજ પ્લીઝ એન્ટર ધ પિન કોડ પ્રોપરલી તો ચાલશે કયા તો કે ચાલશે કયા તો કે 6 જ હોવા જોઈએ 6 થી વધારે ન હોવો જોઈએ 6 થી ઓછા ન હોવો જોઈએ હું 36 0 0 50 એવું આપી દઉં અને સબમિટ ઉપર ક્લિક કરું તો જો હવે એકદમ આખું ફોર્મ છે એ સબમિટ લઈ લીધેલું છે અને કોઈ પ્રોબ્લેમ નથી પરંતુ અહીંયા એક વસ્તુ તમે માર્ક કરી હશે કે આપણે પિનકોડ માટે જેટલા વેલિડેશન મૂક્યા છે બધા વેલિડેશનનો મેસેજ તો એક જ આવે એક સરખો જ આવે છે આપણે શું કરવું છે હવે તો કે હવે મેસેજ જે છે એ જેવું વેલિડેશન હોય એવો મેસેજ મારે બદલાવવો છે મતલબ કે જો ખાલી હોય તો મારે એવું લખેલું હોવું જોઈએ કે પ્લીઝ એન્ટર ધ પિન કોડ આંકડા આંકડાની જગ્યાએ અક્ષર મૂક્યા હોય તો એવું આવવું જોઈએ કે પ્લીઝ એન્ટર જે છે એ નંબર નંબર જ એન્ટર કરો 6 થી વધારે હોય કે 6 થી ઓછા હોય તો એ પ્રમાણેનો મેસેજ આવવો જોઈએ માટે એ જ વસ્તુ જે છે એ ખાલી હવે અલગ કરવી છે તો એ કઈ રીતના થશે એ પણ આપણે જોઈશું હવે જો શું કર્યું આપણે તો કે સોર્સ ફિલ્ડ ઉમેર્યું છે અને ફિલ્ડ ઉમેર્યા પછી સોર્સની અંદર જઈ અને આપણે એક લાઈન નવી ઉમેરેલી છે છે y ની અંદર વેલ્યુ સ્ટોર કરી આ તો આપણી પાસે હતું જ ઓલરેડી હવે આપણે એક નવું ઉમેર્યું કે y ની અંદર આ ચાર કન્ડિશન ઉમેરેલી છે અને ઓર ની મદદથી છે એટલે ચારમાંથી કોઈ પણ એક સાચી પડશે એટલે એરર મેસેજ દર્શાવશે બરોબર અને આપણે એરર મેસેજ જો અત્યારે એરર મેસેજ એક સરખો જ છે ચારમાંથી કોઈ પણ સાચું પડે ચારે ચાર માટે એરર મેસેજ સરખો છે હવે મારે ચારે ચારનો એરર મેસેજ અલગ કરવો છે બરોબર તો એ કઈ રીતના થશે જો અહીંયા ઇઝ નેન વાપરું છું શું છે ખાસ ધ્યાન રાખવાનું છે સ્ક્રિપ્ટમાં જોઈ શકાય તે મુજબ વાય નામનો એક અન્ય વેરિયેબલ આપણે ડિક્લેર કર્યો અને વાય નામનો વેરિયેબલ છે એમાં પિનકોડનું જે ફિલ્ડ છે એની વેલ્યુ આપણે શું કરી સ્ટોર હવે ઇફ શરતની અંદર એક વસ્તુ યુઝ કરી છે ઇઝ નેન નામના ફંક્શનનો ઉપયોગ કર્યો છે અને આ ફંક્શન શું છે એને સમજવાનું છે અહીં જો ફંક્શન આપ્યું છે ઇઝ નેન આંકડાકીય કિંમતો સાથે કાર્ય કરવા માટે જાવાસ્ક્રિપ્ટની અંદર એક ઇનબિલ્ટ ફંક્શન જે છે એનો ઉપયોગ કરે છે આંકડાકીય કિંમતો સાથે કાર્ય કરવું જ્યારે જાવાસ્ક્રિપ્ટ એના પોતાનો એક ઇનબિલ્ટ ફંક્શન ઉપયોગ કરશે અને ફંક્શન કયું છે તો કે ઇઝ નેન ઇઝ નેન એ સામાન્ય રીતે સૌથી વધુ ઉપયોગમાં લેવાતું આંકડાકીય ફંક્શન છે નેનનું આખું નામ શું થાય નેન એટલે નોટ એ નંબર નોટ એ નંબર આપેલ કિંમત જે છે એ આંકડાકીય પ્રકારની ન હોય તો તે ટ્રુ પરત કરશે જો આપેલી કિંમત જે છે એ અક્ષર હશે બરોબર તો એ ટ્રુ પરત કરશે અને આપેલી કિંમત આંકડાકીય હશે તો એ શું કરશે ફોલ્સ પરત કરશે ઉદાહરણ તરીકે તમે એવું લખો કે ઇઝ નેન 1 2 3 આ શું છે આંકડાકીય છે તો એ શું બતાવશે ફોલ્સ કારણ કે 1 2 3 શું છે એ સંખ્યા છે માનો કે એવું લખો ઇઝ નેન અને હેલો તો આ અક્ષર છે તો આ વિધેય શું કરશે ટ્રુ આપશે કારણ કે હેલો જે છે એ સંખ્યા નથી આમ ઇફ વિધાનનો ઉપયોગ કરીને તપાસશું કે વાય જે છે એ ખાલી છે અંક ન હોવી અંક ન હોય તેવી અથવા 6 અંકોની ન હોય તેવી કિંમતોની પિનકોડ હોવો જોઈએ આમાંથી કોઈ પણ એક શરતનો ભંગ થશે તો ઉપયોગકર્તાની સમક્ષ આવશે એલર્ટ મેસેજ આવશે હવે બ્રાઉઝરમાં ફાઇલ આપણે ખોલશું અને આકૃતિમાં દર્શાવ્યા મુજબનું આપણે શું કરશું પરિણામ અને નેમ નામના ફિલ્ડની અંદર ઉમેરશું અને પિનકોડને આપણે શું કરી દેશું ખાલી છોડી દેશું તો જો આ નેમ જે છે બ્રાઉઝરમાં પરિણામ આપ્યું છે અને બ્રાઉઝરના પરિણામની અંદર તમે જ્યારે નેમ નામના ફિલ્ડની અંદર કિંમત લખો છો અલ્ટ્રા પિનકોડ જે છે મિત્રો એ ખાનું ખાલી છોડી દો છો અને સબમિટ ઉપર ક્લિક કરો છો એટલે એરર મેસેજ આપશે કે પ્લીઝ એન્ટર ધ પિનકોડ પ્રોપરલી અને ઓકે ઉપર ક્લિક કરશો હવે તમે જોઈ શકશો કે આપણે પિનકોડ માટે ચાર કન્ડિશન મૂકી દીધી
એક તો ખાલી ન હોવું જોઈએ, એક બીજું તો કે આંકડા જોવા જોઈએ, ત્રીજું તો કે એની લેન્થ 6 થી વધારે ન હોવી જોઈએ અને 6 થી ઓછી ન હોવી જોઈએ. તો ચારે ચાર કન્ડિશન માટે એક સરખો જ એરર મેસેજ આવે છે, ઈ છે પ્લીઝ એન્ટર ધ પિન કોડ પ્રોપરલી. હવે મારી એરર મેસેજ જે છે એ અલગ અલગ કન્ડિશન પ્રમાણે અલગ અલગ મૂકવો છે, બરોબર. તો હવે જો અહીં જોઈ શકાય છે કે હવે પિન કોડ ફિલ્ડમાં થોડા અક્ષર કે 6 થી 6 અંકોથી વધુ કોઈ આંકડાકીય સંખ્યા ઉમેરશું તો આકૃતિમાં દર્શાવેલ પ્રમાણનો શું આવશે, એક જ આ જ પ્રકારનો એલર્ટ મેસેજ આવશે. એટલે પિન કોડ માટે જેટલી કન્ડિશન મૂકી એ બધાનો એરર મેસેજ તો સરખો છે, હવે મારે એરર મેસેજને અલગ કરવો છે. અહીં પિન કોડ ફિલ્ડમાં ત્રણેય યથાર્થતા ત્રણેય કન્ડિશન માટે આપણે એક સમાન એલર્ટ મેસેજ દર્શાવીએ છીએ. જો યથાર્થતા પ્રમાણે એટલે જેવી કન્ડિશન એવો એલર્ટ મેસેજ મૂકવો હોય તો શું કરવું, યથાર્થતા પ્રમાણે યોગ્ય એલર્ટ સંદેશ દર્શાવવા ઈચ્છતા હોઈએ તો સ્ક્રિપ્ટમાં સુધારા કરવાની જરૂર પડશે. ઉદાહરણમાં ત્રણેય યથાર્થતા માટે એક ઇફ શરતનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે એલર્ટ સંદેશ દર્શાવે છે, અને વેલિડેશન મુજબ એલર્ટ સંદેશ અલગ દર્શાવવા માટે ત્રણ ઇફ કન્ડિશન ઉમેરવી પડે. ત્રણેય ઇફ શરતો સાથેની સ્ક્રિપ્ટ તમને બતાવેલી છે. હવે શું કરવું છે જો, તો કે હવે મારે જે છે એ એલર્ટ મેસેજ જે છે એ બદલવો છે. હવે સ્ક્રિપ્ટની અંદર જઈશ અને સ્ક્રિપ્ટની અંદર જઈ અને અહીંયા અત્યારે ત્રણે ત્રણ માટે એક સરખો જ એલર્ટ મેસેજ છે, પણ હવે મારે શું કરવું છે, હવે ચેન્જ કરી નાખવું છે. જો ચેન્જ કરીને શું કરવું છે, તો કે આ વસ્તુ જે છે એને હું પહેલાં એક જ રાખીશ, એટલે કે વાયની વેલ્યુ જે છે એ શું હોવી જોઈએ, પહેલાં બ્લેન્ક. તો આ પહેલું જો હશે તો મેસેજ એવો આવશે કે પ્લીઝ એન્ટર ધ પિનકોડ પ્રોપરલી. પરંતુ હજી હું બીજી એક ઇફ કન્ડિશન ઉમેરીશ કે ઇફ ઇઝ એન એ એન અને કાઉન્સમાં હું આપી દઈશ વાય, બરોબર. ઇઝ નોટ એ નંબર, જો આ કન્ડિશન સાચી પડશે એટલે કે પિનકોડના ટેક્સ્ટ બોક્સની અંદર જો આંકડા સિવાયની કોઈ વસ્તુ ઇનપુટ કરવામાં આવશે તો ત્યાં એરર મેસેજ શું દર્શાવવો છે, તો ત્યાં આપણે એરર મેસેજની અંદર એવું દર્શાવશું એલર્ટ, અને એની અંદર આપણે એવું લખશું પ્લીઝ એન્ટર એ નંબર, બરોબર. આપણે એરર મેસેજ એવો દર્શાવવો છે કે પ્લીઝ એન્ટર એ નંબર, બરોબર. અને પાછું કર્સરને ફોકસ ક્યાં કરવું છે, પિનકોડના ટેક્સ્ટ બોક્સ ઉપર, એટલે ડોક્યુમેન્ટ ડોટ જેએસ વન ડોટ પિનકોડ ડોટ ફોકસ, બરોબર. અને ફંક્શન છે રિટર્ન શું કરશે, ફોલ્સ, તો કે રિટર્ન ફોલ્સ, બરોબર. હવે ત્રીજી વસ્તુ આપણે એડ કરશું એટલે કે ત્રીજી કન્ડિશન હવે આવશે. તો પાછું ઇફ આવશે ત્રીજું ઇફ, ઇફની અંદર આપણે એવું લખવું છે કે વાય ડોટ લેન્થ ગ્રેટર દેન 6, કે પિનકોડની અંદર જે વેલ્યુ ઇનપુટ કરો છો એ 6 કરતાં વધારે એની લંબાઈ હોય, અથવા તો એટલે કે ઓર વાય ડોટ લેન્થ લેસ દેન 6, બરોબર. એટલે કે 6 કરતાં વધારે અથવા તો 6 થી ઓછું હોય તો ત્યારે શું કરવું છે, તો કે ત્યારે પણ આપણે અલગ એલર્ટ મેસેજ દર્શાવવો છે. તો ત્યારે ત્યારના અલગ એલર્ટ મેસેજ માટે આપણે એવું લખશું અહીંયા, તો એલર્ટમાં શું દર્શાવશું, તો કે એલર્ટ, અને ત્યાં એવું બતાવશું કે પ્લીઝ એન્ટર એ 6 ડિજિટ, પ્લીઝ એન્ટર એ 6 ડિજિટ્સ, આવો આપણે એલર્ટ મેસેજ દર્શાવવો છે. અને પાછું કર્સરને ક્યાં લઈ જવું છે, પિનકોડના ટેક્સ્ટ બોક્સની અંદર, એટલે ડોક્યુમેન્ટ ડોટ જેએસ વન ડોટ પિનકોડ ડોટ ફોકસ, બરોબર. અહીંયા આપણે લઈ જઈશું અને ફંક્શન શું રિટર્ન કરશે, તો કે ફોલ્સ, તો કે આરી રિટર્ન ફોલ્સ, બરોબર. આપણે હવે શું કર્યું, જો એક જ લાઇનમાં ત્રણ કન્ડિશન હતી એટલે એરર મેસેજ કોમન આવતો હતો, હવે મેં ત્રણે ત્રણ કન્ડિશનને અલગ અલગ ઇફમાં મૂકી દીધી. પહેલું તો કે એ સાચું પડે તો એલર્ટ મેસેજ આવશે પ્લીઝ એન્ટર ધ પિનકોડ પ્રોપરલી, બીજું તો કે આંકડાકીય માહિતી નહીં હોય તો એનો પણ અલગ મેસેજ આવશે પ્લીઝ એન્ટર એ નંબર, અને ત્રીજું લેન્થ જે છે લંબાઈ 6 થી વધારે કે 6 થી નાની હશે તો પણ અલગ મેસેજ આવશે પ્લીઝ એન્ટર એ 6 ડિજિટ, બરોબર. અને હવે આપણે અહીં ડિઝાઇનમાં જઈ અને આને શું કરશું, તો કે સેવ કરશું. અને હવે તમે બ્રાઉઝરમાં જાઓ છો અને બ્રાઉઝરમાં જઈ અને આપણી પાસે છે એને આપણે એન્ટર આપીએ. હવે અહીંયા તો આપણે અલ્ટ્રા લખી જ નાખીએ છીએ, હવે પિનકોડની અંદર જો ખાલી મૂકશો તો હવે એરર મેસેજ જે છે એ શું આવશે, ખાલી મૂકશો બ્લેન્ક હશે ત્યારે શું આવ્યું, જો પ્લીઝ એન્ટર ધ પિનકોડ પ્રોપરલી. હવે આની અંદર કોઈ આંકડાની જગ્યાએ કોઈ અક્ષર ઉમેરવામાં આવે એબીસી એવું લખવામાં આવે અને સબમિટ ઉપર ક્લિક કરો તો હવે એલર્ટ મેસેજની અંદર મેસેજ બદલાઈ ગયો જોવો છે પ્લીઝ એન્ટર એ
નંબર એ તમને એવું કહે છે કે આની અંદર નંબર એન્ટર કરો આંકડા એન્ટર અક્ષર એન્ટર કરવાના નથી હવે તમે આની અંદર 6 થી ઓછા ડિજિટ આપો છો માનો કે હું આપી દઉં 1 2 3 તો શું કહેશે જો તો પણ એલર્ટ મેસેજ જે છે એરર મેસેજ અલગ આવશે એવું કીધું પ્લીઝ એન્ટર એ 6 ડિજિટ બરોબર 6 ડિજિટ એન્ટર કરવાના છે 6 થી વધારે આપો એટલે 1 2 3 4 5 6 અને 7 આ 6 થી વધારે એટલે આપી દીધું 7 આંકડા આપ્યા છે તો પણ એવું કહેશે કે પ્લીઝ એન્ટર એ 6 ડિજિટ અને ઓકે ઉપર ક્લિક એટલે પાછું ફોકસ ત્યાં આવશે તો પ્રોપર હશે તો જ તમારી પાસેથી એક્સેપ્ટ કરશે 36050 એવો પિન કોડ આપું તો આંકડાય છે બ્લેન્કય નથી 6 જ છે 6 થી વધારે નથી 6 થી ઓછાય નથી અને હવે સબમિટ ઉપર ક્લિક કરીશ તો એ મારું ફોર્મ સબમિટ લઈ લેશે તો આ જે છે આપણે શું કરીએ વધારાની સુવિધા છે આપણે એડ કરેલી છે તો હવે આપણે જો સોર્સ કોડ ની અંદર ઈજ કર્યું છે આપણે કે પહેલી કન્ડિશન માં ચેક કર્યું કે વાય બ્લેન્ક છે જો હોય તો એલર્ટ મેસેજ પ્લીઝ એન્ટર ધ પિન કોડ પ્રોપરલી બીજી કન્ડિશન માં ચેક કર્યું ઇઝ નેમ થી કે આંકડા જ છે કે અક્ષર છે જો આંકડા જ હોય તો જ સ્વીકારવાનું છે અક્ષર હશે તો મેસેજ આવશે પ્લીઝ એન્ટર એ નંબર અને ત્રીજી ઇફ ની અંદર આપણે લેન્થ ચેક કરી કે લેન્થ 6 થી વધારે હોય અથવા તો 6 થી ઓછી હોય તો એરર મેસેજ આપશે પ્લીઝ એન્ટર એ 6 ડિજિટ બરોબર અને હવે જે બ્રાઉઝર ની અંદર આપણે ઓપન કરશું અને પિન કોડ ફિલ્ડ માં કેટલાક અક્ષરો ઉમેરીને સબમિટ બટન ઉપર ક્લિક કરશું જો આ નેમ ની અંદર શું કર્યું તો કે અલ્ટ્રા ઈ તો છે પણ પિન કોડ ની અંદર આપણે પહેલા અલ્ટ્રા લખ્યો એટલે આ આંકડા હોવા જોઈએ એની જગ્યાએ અક્ષર લખ્યો અને સબમિટ ઉપર ક્લિક કર્યું તો હવે એરર મેસેજ શું આવ્યો જો અલગ આવી ગયો કે પ્લીઝ એન્ટર એ નંબર હવે પિન કોડ ની અંદર આપણે બીજું ચેક કર્યું કે પિન કોડ માં 6 અંકો થી નાની સંખ્યા ઉમેરો અને સબમિટ ઉપર ક્લિક કરો પિન કોડ માં આંકડા છે પણ 6 થી ઓછા છે અને સબમિટ ઉપર ક્લિક કરો તો પણ અલગ મેસેજ આપો પ્લીઝ એન્ટર એ 6 ડિજિટ બરોબર અને 6 થી વધારે હશે તો પણ શું આવશે 6 ડિજિટ એવી રીતના આવશે તો અહીંયા જે છે આપણે સાતમો ટોપિક કમ્પ્લીટ કરીએ છીએ કે ફોર્મ ની અંદર જાવાસ્ક્રિપ્ટ નો ઉપયોગ કેવી રીતના કરવાનો હોય છે ત્યારબાદ આપણે પ્રકરણ 2 નો છેલ્લો ટોપિક એટલે કે આઠમો ટોપિક જોવા જઈ રહ્યા છીએ એ છે સ્વાધ્યાયના એમસીક્યુ તો સ્વાધ્યાયના જે એમસીક્યુ છે મિત્રો એની અંદર પ્રકરણ 2 ની અંદર તમને કુલ 18 એમસીક્યુ આપેલા છે પ્રકરણ 2 ની અંદર તમને કુલ 18 એમસીક્યુ આપ્યા છે તો આપણે બધા એમસીક્યુ નું 1 બાય 1 સોલ્યુશન જોઈએ તો સૌપ્રથમ એમસીક્યુ તમારી સામે છે એ છે નીચેનામાંથી કોનો ઉપયોગ વેબસાઇટમાં દર્શનીય ઘટકો માટેની શૈલી સ્પષ્ટ કરવા માટે થાય છે જો શૈલી એટલે શું તો કે સ્ટાઈલ તો સ્ટાઈલ સ્પષ્ટ કરવી હોય તો એ કોનો ઉપયોગ કરી શકશું આપણે તો કે સ્ટાઈલ માટે આપણે બધાને ખબર છે કે CSS નો ઉપયોગ થશે એટલે પહેલા MCQ જે છે એનો સાચો આન્સર શું આવશે તો કે A એટલે કે કાસ્કેડિંગ સ્ટાઈલ શીટ એટલે કે CSS ત્યારબાદ બીજો MCQ છે કે નીચેનામાંથી કોને CSS ની વાક્ય રચનામાં એક વિશિષ્ટ નિશાની તરીકે ઓળખવામાં આવે છે CSS ની અંદર મેં જ્યારે ઇન્ટ્રોડક્શન ભણાવ્યું ત્યારે જ મેં કીધું હતું કે ખાસ યાદ રાખજો કે એક વિશિષ્ટ નિશાની તરીકે ઓળખવામાં આવે છે એને શું કહેવામાં આવે છે તો એને આપણે રૂલ્સ એટલે કે નિયમ કહેતા હતા એટલે બીજા એમસીક્યુ નો સાચો આન્સર આવશે એ એટલે કે નિયમ એટલે કે રૂલ્સ ત્યારબાદ ત્રીજો એમસીક્યુ છે કે નીચેનામાંથી CSS નિયમના મુખ્ય બે વિભાગ કયા છે આ પણ મેં કીધું હતું કે આ યાદ રાખજો કે CSS ની અંદર વિશિષ્ટ નિશાની તરીકે રૂલ્સ એટલે કે નિયમ હોય પણ એ નિયમના મુખ્ય બે વિભાગ હતા અને મુખ્ય બે વિભાગ કયા હતા તો કે સિલેક્ટર અને ડિક્લેરેશન હતું એટલે કે ત્રીજા એમસીક્યુ નો સાચો આન્સર આવશે એ સિલેક્ટર અને ડિક્લેરેશન ત્યારબાદ ચોથો એમસીક્યુ છે કે જેના પર શૈલી લાગુ પાડવાની છે તેવા HTML ના ઘટકને શું કહેવાય સિલેક્ટર અને ડિક્લેરેશન હતું જેના ઉપર શૈલી એટલે કે સ્ટાઇલ લાગુ પાડવી છે એવો HTML નો ઘટક હોય એને શું કહેવાય સિલેક્ટર તરીકે ઓળખવામાં આવે છે એટલે ચોથા એમસીક્યુ નો સાચો આન્સર શું બનશે બી એટલે કે સિલેક્ટર ત્યારબાદ પાંચમો એમસીક્યુ જોઈએ તો પાંચમો એમસીક્યુ છે કે નીચેનામાંથી CSS ની વાક્ય રચના કઈ છે ચાર આપ્યું છે એમાંથી ત્રણ ખોટી છે અને એક સાચી છે તો કઈ વાક્ય રચના જે છે એ સાચી છે તો સાચી વાક્ય રચના મિત્રો છે એ ત્રીજી છે એટલે કે આપણો ઓપ્શન પાંચમા એમસીક્યુ નો સાચો આન્સર શું આવશે ઓપ્શન સી એની અંદર સિલેક્ટર પછી છગડિયા કૌંસની અંદર પ્રોપર્ટી અને કોલન કરી અને વેલ્યુ આવી રીતના લખવામાં આવશે ત્યારબાદ છઠ્ઠો એમસીક્યુ છે કે નીચેનામાંથી કઈ સંસ્થાએ જાવાસ્ક્રિપ્ટનો વિકાસ કર્યો છે નીચેનામાંથી કઈ સંસ્થાએ જાવાસ્ક્રિપ્ટનો વિકાસ કર્યો તો આપણે ઇન્ટ્રોડક્શન મેળવ્યું જાવાસ્ક્રિપ્ટની અમે કીધું હતું કે નેટસ્કેપ નામની સંસ્થાએ જાવાસ્ક્રિપ્ટનો વિકાસ કર્યો છે એટલે છઠ્ઠા એમસીક્યુનો સાચો આન્સર આવશે ડી નેટસ્કેપ
સાતમો એમસીક્યુ છે કે નીચેનામાંથી કઈ સ્ક્રિપ્ટિંગ ભાષાનો ઉપયોગ વેબ પેજમાં પ્રોગ્રામિંગ ઉમેરવા માટે થાય છે હવે તમને આવડવું જોઈએ કે વેબ પેજ એટલે કે HTML એટલે પ્રોગ્રામિંગ કરવા માટે કઈ લેંગ્વેજનો ઉપયોગ થાય છે તો પ્રોગ્રામિંગ માટે એક જ લેંગ્વેજનો ઉપયોગ થતો હોય છે જાવાસ્ક્રિપ્ટ એટલે સાતમો એમસીક્યુનો સાચો આન્સર આવશે બી જાવાસ્ક્રિપ્ટ ત્યારબાદ આઠમો એમસીક્યુ જોઈએ તો આઠમા એમસીક્યુમાં એવું કીધું છે કે નીચેનામાંથી કઈ સરળ હળવી પ્રોગ્રામિંગ ભાષાને સ્ક્રિપ્ટિંગ ભાષા તરીકે ઓળખવામાં આવે છે કે જેમાં અધ્યતન એટલે કે હાઈ લેવલ પ્રોગ્રામિંગ કાર્યોનો સમાવેશ કરવામાં આવ્યો ન હોય જો હાઈ લેવલ લેંગ્વેજમાં તો સી લેંગ્વેજ છે જાવા છે એ બધાનો ઉપયોગ થાય પણ સરળ અને હળવી પ્રોગ્રામિંગ ભાષા જે છે કે જેને સ્ક્રિપ્ટિંગ ભાષા તરીકે ઓળખવામાં આવે છે એવું કયું છે તો કે જાવાસ્ક્રિપ્ટ છે એટલે આઠમા એમસીક્યુનો સાચો આન્સર બનશે એ જાવાસ્ક્રિપ્ટ ત્યારબાદ નવમો એમસીક્યુ છે કે નીચેનામાંથી કયા ટેગનો ઉપયોગ HTML પેજ જે છે એની અંદર જાવાસ્ક્રિપ્ટનો કોડ ઉમેરવા માટે થાય છે તો જાવાસ્ક્રિપ્ટનો કોડ જે છે કયા ટેગની અંદર લખવામાં આવે છે તો એ સ્ક્રિપ્ટ અને સ્લેશ સ્ક્રિપ્ટ નામના ટેગમાં લખવામાં આવે છે એટલે કે ઓપ્શન જે છે એ બી સાચો છે સ્ક્રિપ્ટ પછી વચ્ચે તમારું કોડિંગ અને પૂરો કરવા માટે સ્લેશ સ્ક્રિપ્ટ એટલે કે નવમા એમસીક્યુનો સાચો આન્સર આવશે ઓપ્શન બી ત્યારબાદ દસમો એમસીક્યુ છે કે નીચેનામાંથી કઈ નિશાની દ્વારા જાવાસ્ક્રિપ્ટ બ્લોકની શરૂઆત અને અંત દર્શાવવામાં આવે છે નીચેનામાંથી કઈ નિશાની દ્વારા જાવાસ્ક્રિપ્ટ બ્લોક છે એની શરૂઆત અને એનો અંત જે છે એ દર્શાવવામાં આવે છે તો એનો સાચો આન્સર શું આવશે છગડીયો કૌંસ આવશે એટલે કે ઓપ્શન સી આવશે છગડીયા કૌંસ દ્વારા કર્લી બ્રેકેટ દ્વારા દર્શાવવામાં આવશે ત્યારબાદ આપણે 11મો એમસીક્યુ જોઈએ નિશ્ચિત કાર્ય કરવા માટે પુનઃ ઉપયોગમાં લઈ શકાય તે પ્રકારના ઘટકને શું કહેવાય જો અહીં મેં શબ્દ ત્યારે જ કીધો હતો કે પુનઃ ઉપયોગમાં લઈ શકાય તેવા પ્રકારના ઘટકને શું કહેવાય તો કે એને ફંક્શન કહેવાય એટલે કે આ 11મા એમસીક્યુનો સાચો આન્સર બનશે ડી ફંક્શન ત્યારબાદ 12મો એમસીક્યુ છે કે નીચેનામાંથી કયા વિધાનનો ઉપયોગ વિધેયમાં કિંમત પરત કરવા માટે થાય છે ફંક્શન લખો છો તો એમાંથી કિંમત પરત લેવી હોય તો લેવી હોય કે ન લેવી હોય એના માટે કયા વિધાનનો ઉપયોગ થશે તો કે 12મા એમસીક્યુ જે છે એનો સાચો આન્સર બનશે એ એટલે કે રિટર્ન આપણે આપણા પ્રેક્ટિકલની અંદર આપણે લખ્યું છેલ્લે રિટર્ન ફોલ્સ ત્યારબાદ 13મો એમસીક્યુ છે કે ઉપયોગકર્તા અને વેબ પેજ વચ્ચેના સંવાદનથી શું બને જો આ બધા એમસીક્યુ એકદમ સરળ છે મેં એકદમ તમને સમજાવેલા છે કે ઉપયોગકર્તા અને વેબ પેજ વચ્ચેના સંવાદનથી શું બને કમ્યુનિકેશનથી શું બને તો કે ઇવેન્ટ બને એટલે 13મા એમસીક્યુનો સાચો આન્સર આવશે સી ઘટના એટલે કે ઇવેન્ટ્સ ત્યારબાદ 14મો એમસીક્યુ છે એ જુઓ 14મો એમસીક્યુ છે કે નીચેનામાંથી કોને ઘટના કહી શકાય નહીં આપણી પાસે એક ઇવેન્ટનું આખું કોષ્ટક હતું એમાંથી ચાર ઓપ્શન આપ્યા છે એમાંથી કઈ એવી વસ્તુ છે જે ઇવેન્ટ એટલે કે ઘટનામાં ન આવે જો એબોટ છે એ પણ ઇવેન્ટ કહેવાતી હતી માઉસ ઓવર છે એ ઇવેન્ટ હતી લોડ પણ ઇવેન્ટ છે તો સેટ નામની ઇવેન્ટ છે નહીં એટલે 14મા એમસીક્યુનો સાચો આન્સર આવશે સી સેટ 15મું એમસીક્યુ છે કે વિગતોનો સંગ્રહ કરવા માટે તો બધા એમસીક્યુ એકદમ સહેલા જ છે વિગતોનો સંગ્રહ કરવા માટેના સંગ્રાહકને શું કહેવાય તો વિગતોનો જે જગ્યાએ સંગ્રહ કરતા હતા એને આપણે વેરિયેબલ કહેતા હતા એટલે કે ચલ એટલે 15મા એમસીક્યુનો સાચો આન્સર બનશે એ ચલ એટલે કે વેરિયેબલ ત્યારબાદ 16મા એમસીક્યુ છે કે BOM એટલે શું જો ટૂંકું નામ છે એનું આખું નામ પૂછી લીધું કે BOM જે છે એનું આખું નામ શું થશે તો કે આપણે શીખેલા જ છીએ કે બ્રાઉઝર ઓબ્જેક્ટ મોડેલ એટલે કે 16મા એમસીક્યુનો સાચો આન્સર થશે બી બ્રાઉઝર ઓબ્જેક્ટ મોડેલ ત્યારબાદ 17મો એમસીક્યુ જે છે કે બ્રાઉઝર ઓબ્જેક્ટ મોડેલ જે છે BOM સૌથી ઉપરના સ્તરે રહેલા ઓબ્જેક્ટ કયા છે મેં ત્યારે કીધું હતું કે યાદ રાખજો કે BOM નું આખું માળખું હતું એમાં સૌથી ઉપર કોણ હતું તો કે સૌથી ઉપર વિન્ડો હતું એટલે 17મા એમસીક્યુનો સાચો આન્સર બનશે એ વિન્ડો ત્યારબાદ 18મા એમસીક્યુ છે કે NAN એટલે શું એટલે NAN નું આખું નામ પૂછી લીધું તો 18મા એમસીક્યુનો સાચો આન્સર શું આવશે NAN એટલે કે નોટ એ નંબર તો બી જે છે 18મા એમસીક્યુનો સાચો આન્સર આવશે બી નોટ એ નંબર એટલે કે NAN નું આખું નામ નોટ એ નંબર થશે તો વિદ્યાર્થી મિત્રો આપણે પ્રકરણ 2 જે છે એનો ત્રીજો ભાગ જે છે આપણે પૂર્ણ કરીએ છીએ અહીંયા અને પ્રકરણ 2 જે છે મિત્રો એ આપણે કુલ 3 ભાગની અંદર જ વિભાજિત કરેલું હતું તો ભાગ 3 જે છે એ પ્રકરણ 2 નો અંતિમ ભાગ હતો તો આશા રાખું છું મિત્રો કે પ્રકરણ 2 જે છે એના ત્રણે ત્રણ ભાગની અંદર જેટલા પણ ટોપિક મેં શીખવાડેલા છે એ બધા જ ટોપિક
થિયરીની સાથે સાથે પ્રેક્ટિકલી આપ સર્વે વિદ્યાર્થી મિત્રોને એકદમ વ્યવસ્થિત રીતના સમજાઈ ગયા હશે. આભાર.